ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः ॐ अथातो ब्रह्मजिज्ञासास्मत्प्रत्ययगोचरयोः विषयविषयोः प्रकाशवद्विरुद्धस्वभावयोः इतरभावानुपत्तौ सिद्धायाम् तद्धर्माणामपि सुतराम् इतरेतरभावानुपत्तिः विद्यतः अस्मत्प्रत्ययगोचरे विषयिणी चिदात्मके युष्मत्प्रत्ययगोचरस्य विषयस्य सर्वाणां चाध्यासः प्रतिपर्ययेण विषयिणः सर्वाणां च विषयेऽभ्यासः भवितुं युक्तम् तथापि अन्योन्यस्मिन्नन्योन्यात्मकताम् अन्योन्यधर्मां शाध्यस्य इतरेतरा विवेकेन अत्यन्तविवेकयोर्धर्मधर्मिणोः मिथ्याज्ञाननिमित्तः सत्यानुते मिथुनीकृत्य अहमिदम् अमेदमिति नैसर्गिकोऽयं लोकव्यवहारः कथं पुनः प्रत्यगात्मनि अविषये अभ्यासः विषयतद्धर्माणाम् सर्वो हि गुरोवत्सिते विषये विषयान्तरम् अध्यस्यति युष्मत्प्रत्ययापेतस्य च प्रत्यगात्मनः अविषयत्वं ब्रवीषि उच्यते न तावदयम् एकान्तेन अविषयः अस्मत्प्रत्ययविषयत्वात् अपरोक्षत्वाच्च प्रत्यगात्मप्रसिद्धेः न चायमस्ति नियमः गुरोवस्थिते एव विषये विषयान्तरम् अध्यस्तव्यम् इति अप्रत्यक्षेऽपि आकाशे बालाः कलमलिनतादि अध्यस्यन्ति पचासपनोपर रत्नप्रभाचार्य करुणया ननु अहंकार विषयक भानरूपस्यात्मनः भासमानत्वं कथम्। તો આગળ ચર્ચા થઈ ચી હતી છતાં ફરીથી શરૂ થયો
અહમ ઇતિ અહંકાર વિષયક ભાન રૂપસ્ય આત્મનઃ. તો અહંકાર એ અહમ વૃત્તિનો કસ્મત પ્રત્યયનો વિષય છે, બાકી આત્મા એનો વિષય નથી. વૃત્તિમાં વૃત્તિનો વિષય જે હોય એ પ્રકાશે, તો પછી અહમ વૃત્તિમાં આત્મા કેવી રીતે પ્રકાશે છે? અને જો આત્મા વિષય ના થતો હોય તો તદ વિષયત્વ વિના તત્ફલભાવત્વ એવો ઘાત. જો આત્મા વિષય ના બને અસ્મત પ્રત્યયનો કે અહમ વૃત્તિનો, તો પછી વૃત્તિના ફળનો ભાગી પણ ના બની શકે. શંકાના જવાબમાં કહ્યું અપરોક્ષત્વાચ. તો આત્મા અપરોક્ષ છે એ રીતે અસ્મત પ્રત્યય બને છે, અને માટે વૃત્તિનો વિષય બને તો જ એનું જ્ઞાન થાય અથવા વિભાસે એવું જરૂરી નથી. શબ્દ શંકા નિરાશાર્થ ન, તો અપરોક્ષત્વાચ આ ચ છે એ સમુચ્ચય માટે નથી, પરંતુ શંકા ને નિરાશ માટે છે. અપરોક્ષત્વાચ એટલે કે અપરોક્ષત્વેના અસ્મત પ્રત્યય વિષયત્વાચ, અપરોક્ષ હોઈને એ અસ્મત પ્રત્યયનો વિષય છે, અને એટલા માટે એને વૃત્તિનો વિષય બનવાની જરૂર પડતી નથી. અપરોક્ષ એટલે સપ્રકાશ અથવા, પણ સપ્રકાશ એવું તમે સાથી કહ્યું, એમાં પ્રમાણ શું છે? પ્રત્યેક જે પ્રત્યેક આત્મ પ્રસિદ્ધ હે, આબાલ પંડિત ભણેલા ના ભણેલા બધા જ લોકોમાં પ્રસિદ્ધ છે કે આત્મા હું છું, હું છું અને હું ભાસું છું, એ તો બધા લોકોને પ્રસિદ્ધ છે. એટલે એ અને અને કોઈ જો ભણેલા એટલે શું થયું કે બુદ્ધિનો ઉપયોગ કરનાર, એવી આશા છે. તે જો શું કરવા એમને આશા ભણેલા કહેવામાં એવી હશે કે જે લોકો બુદ્ધિનો ઉપયોગ કરે. હવે એવો કોઈ નિયમ નથી કે ભણ્યા હોય બુદ્ધિનો ઉપયોગ કરે, તો એમને એવી આશા હશે કે ભણ્યા હોય એ બુદ્ધિનો ઉપયોગ કરે. અને ઇન્દ્રિયનો ઉપયોગ તો બધા કરે છે, એટલે બુદ્ધિ અને ઇન્દ્રિયોથી જ આત્માનું જ્ઞાન થાય એવું હોત તો પેલા અભણને ના થયું હોત. એટલે ભણેલા કે એમ કહેવા માંગતા હશે કે જે લોકો ઇન્દ્રિયોનો બુદ્ધિનો એટલે કે તર્કનો મનનનો બધાનો ઉપયોગ કરે છે એ જ આત્માને જાણી શકે છે. એવું જો હોત તો આત્મા સપ્રકાશ ના થયો હોત તો બુદ્ધિની જરૂર પડત, પણ એવું નથી. જે લોકો નથી ભણ્યા, જે લોકોને ઇન્દ્રિયોનો ઉપયોગ કરવાની બહુ કુશળતા નથી, ધારો કે એવો સૂક્ષ્મ પરસેપ્શન નથી પારખી શકતા. આપણે હોય તો બહુ જાત જાતના કલરના શેડ હોય, આના અંદર હજાર કલર હોય, આનો કયો રંગ છે તમે નક્કી જ ના કરી શકો. તો આ બધી સૂક્ષ્મતાઓ પારખવી હોય એને માટે પણ ઘણી વિદ્યા ભણતરની જરૂર પડતી હશે. ઇન્દ્રિયનું પરસેપ્શન પણ સૂક્ષ્મતાથી કરવું હોય તો એને માટે કંઈક ભણ્યા હોય એવી જરૂર છે. ઉપરાંત બુદ્ધિથી કશું સમજવું હોય વિચારવું હોય તો જરૂર પડે જ છે બુદ્ધિની. એટલે ભણેલા માણસ અર્થાત ઇન્દ્રિયોનો સૂક્ષ્મતાથી ઉપયોગ કરી શકનારા અને બુદ્ધિનો ઉપયોગ કરી શકનારા એ જ નહીં, એ સિવાયના જે કોઈ પ્રકારનું ભણતર ધરાવતા નથી એ લોકોને પણ હું છું એ તો ખબર જ છે. એટલે હું છું એ સિદ્ધ કરવાની જરૂર પડતી નથી, બતાવે છે કે હું છું, હું આત્મા, આત્માનો હોઉં અને સપ્રકાશ છે એટલે ભાસું આવી ગયો, અને ભાસે છે એટલે કહે છે કે હું છું, છું ના હું હોત ના તો ભાસ જ નહીં. સપ્રકાશક એના હોવાની અને એના એના ભાસવાની બંને ખાતરી જાતે જ કરાવ્યા કરે છે, કોઈ પ્રમાણની જરૂર પડતી નથી. એટલે કયું પ્રત્યેગાત્મા પ્રસિદ્ધ છે? આ બાલ પંડિતમ આત્મન સંશયાદી શૂન્યત્વનો પ્રસિદ્ધ છે સપ્રકાશકમ ઇતિ અર્થ. તો બાળકથી માંડીને પંડિત સુધીના બધા જ લોકોમાં સંશય વિપર્યથી મુક્ત રીતે આત્માનું પ્રકાશત્વ પ્રસિદ્ધ છે. આત્માનું હોવાનું પ્રસિદ્ધ છે એટલે સપ્રકાશ છે. અતઃ સપ્રકાશત્વેન ભાસમાનત્વાત આત્મનઃ અધ્યાસ અધિષ્ઠાનત્વમ સંભવતિ વિભાવઃ. અને આમ કારણ કે આત્મા સપ્રકાશ છે માટે સપ્રકાશ તરીકે ભાસે છે, અને માટે આત્મા અધિષ્ઠાન થઈ શકે છે. પ્રશ્ન એ હતો કે અધિષ્ઠાનનું સામાન્ય જ્ઞાન પેદા થાય, આ કશુંક છે એ ખબર પડે પછી આપણે કયું ફૂલ હશે એની કલ્પના કરીને આ દેખાય જ ના. જે પાછળ બેઠેલો માણસ જેને ખબર જ ના પડશે કે અહીંયા કંઈક નવી જાતનું ફૂલ આવ્યું છે આજે, તો એ માણસ વિચાર જ ના કરે કે કયું ફૂલ હશે. પણ જેને આ દેખાતું હોય કે કંઈક છે તો રફ છે કે ફૂલ છે,
ઘર છે કે ગાડી છે, શું છે આ? તો એના પર જો વિચાર કરે ને, અધિષ્ઠાન નો આ વસ્તુ નું સામાન્ય જ્ઞાન હોય કે આજે એક નવીન વસ્તુ છે કરી, પછી માણસ એના પર અભ્યાસ કરે, તો આત્માનો તો સામાન્ય જ્ઞાન નથી. એટલે કે જે માટે અભ્યાસ ના થાય, અધિષ્ઠાન ના બની શકે અભ્યાસ નો, તો કઈ ના, એવું નથી. આત્મા સપ્રકાશ છે, ઇન્દ્રિય વગર પણ એનું સામાન્ય જ્ઞાન થાય છે. યદુક્તમ. હવે બીજો પ્રશ્ન હાથમાં લે છે, અધ્યાસ અધિષ્ઠાનત્વમ અધિષ્ઠાનત્વસ્ય ઇન્દ્રિય સંયુક્તતયા ગ્રાહ્યત્વમ વ્યાપકમ ઇતિ. વળી એવું મળતું કે અધ્યાસ નું અધિષ્ઠાન છે એ ઇન્દ્રિય સંયુક્તતયા, એટલે આ હોય એ તો ખરું, પણ ઇન્દ્રિયથી સંપર્ક થવો જોઈએ ને પાછો. એટલે વસ્તુ હોવી પણ જોઈએ અને ઇન્દ્રિયથી સંપર્ક પણ થતો હોય, પછી એ અધિષ્ઠાન બની શકે અધ્યાસ માટેનું. તો આત્મા નો ઇન્દ્રિય સંયોગ ક્યાં થાય છે? એક વાંધો એવો હતો એના માટેનો કે એનું સામાન્ય જ્ઞાન નથી. બીજો વાંધો કે તો કયું સામાન્ય જ્ઞાન છે. બીજો વાંધો લે છે કે ભાઈ ઇન્દ્રિય ગ્રાહ્ય ક્યાં છે, ઇન્દ્રિય નો સંયોગ ક્યાં થાય છે એની અંદર. એવું તમે જે કહ્યું હતું કે ઇન્દ્રિય ગ્રાહ્યત્વ એ વ્યાપક કે હેતુ છે અધ્યાસ માટેનો, તત્ર આહ, તેના જવાબમાં કહ્યું નચાય વસ્તુ નિયમ, એવો કોઈ નિયમ નથી. પૂર્વ વસ્તુ એવો વિષય, તો સામે પડેલી, સામે પડેલી ઇન્દ્રિય ગ્રાહ્ય, કારણ કે સામે પડેલી જોઈ કેવી રીતે, ઇન્દ્રિયથી દેખાય તો જ ને. એ સામે પડેલી અર્થાત ઇન્દ્રિયથી ગ્રાહ્ય વિષય હોય એમાં જ બીજા વિષયનો અભ્યાસ થાય, એવો કોઈ નિયમ નથી. તત્ર હેતુ આહ અપ્રત્યક્ષેપી આકાશે. આકાશ અપ્રત્યક્ષ છે, છતાં એમાં બાલા એટલે કે અવિવેકી લોકો કે બાળક બુદ્ધિના લોકો છે. એ તલ એટલે કે ઇન્દ્રની કઢાઈ ઊંધી કરી હોય, તેની સપાટી દેખાતી હોય એવી જાતની આકાશની કલ્પના કરે છે. અને મલિનતા, આકાશ મેરું થઈ ગયું, ધૂંધળું થઈ ગયું, ધૂળિયું થઈ ગયું, પીળા રંગનું થઈ ગયું, આવી કલ્પના પણ લોકો કરતા હોય છે. ઓછી બુદ્ધિવાળા લોકો, મંદ બુદ્ધિવાળા લોકો, બાલા અવિવેકીના. હા, તો હવે આકાશ નો ગ્રહણ થાય છે ખરું કે નહીં? કાલે ચર્ચા છે, કોઈ પૂછે છે કે ભાઈ આકાશ નું ગ્રહણ તો થાય છે ને, પણ આ દેખાય છે, આકાશ નથી દેખાતો, શું દેખાય ત્યારે? આકાશ તો દેખાય છે ને, નથી દેખાતું, અપ્રત્યક્ષ કેમ કે છે? આકાશ આપણને આ દેખાય છે સામે વચ્ચે વચ્ચે, એ આકાશ દેખાય છે એવું કહેવાય કે ના કહેવાય? હા, આકાશ નથી દેખાતું. જો આકાશ અહીંથી ઉભા હોય ને, આપણે આપણે અહીંયા હોઈએ ને, તો પેલું આકાશ દેખાય, બરાબર? ત્યાં જઈએ તો આ આકાશ દેખાય, ખરું ને? તો આકાશ, હવે જો આકાશ હોત તો આકાશ નથી કશું બીજું ના દેખાય, ટેબલ હોય તો ટેબલ જ દેખાય ને આપણે, એવું નથી થતું. આકાશ અહીંથી આકાશ દેખાય, ત્યાં પહોંચે ત્યારે કશું ના હોય, ત્યાંથી આ વસ્તુ આકાશ દેખાતી હોય. આકાશ દેખાય છે એવું માનીએ છીએ આપણે, પણ ખરેખર પ્રકાશની સાથે જ આપણે આકાશને જોતા હોઈએ છીએ. એટલે પ્રકાશ આકાશને વ્યાપક કરી દે છે, અંધારું હોય તો આકાશ દેખાતું નથી, એટલે પ્રકાશ આકાશને વ્યાપક કરી દે છે. અને ચાક્ષુષી વૃત્તિ જન્મે છે, પ્રકાશને આકાશની જન્મે છે. આ બધી વસ્તુઓને જોઈએ છે ને ઘટપટને, તો પ્રકાશના આકારની જ વૃત્તિ જન્મતી હોય છે ખરેખર, ઘડાના આકારની નથી જન્મતી. પણ લાલ રંગનો પ્રકાશ, તો લાલ રંગની જે ફ્રિકવન્સી છે એ આટલા ઘેરાવામાં વ્યાપ્ત છે, એટલે આટલા ઘેરાવામાં લાલ રંગ એ વૃત્તિ જન્મે અંદર. પછી અંદર બધું જાત જાતના ડેટાનું એના ઉપર કામકાજ થાય, પછી નક્કી થાય કે આવો ઘેરાવો હોય, એના પ્રોસેસિંગ, ડેટાનું પ્રોસેસિંગ થાય અંદર જઈને, એટલે પછી એ નક્કી કરે કે આવું આમ આટલો પહોળો દેખાતો હોય લાલ રંગ, અહીં સાંકડો દેખાતો હોય, અહીં પહોળો દેખાતો હોય. આવો જયારે લાલ રંગ દેખાય ને, અને આવો માટી જેવો રંગ, આવો લાલ રંગ નહીં, આવો માટીનો લાલ રંગ, ત્યારે ઘડો હોય છે, ત્યારે ઘડો છે અનુમાન છે, દર્શન ઘડાનું નથી. કારણ કે ચક્ષુ છે, ચક્ષુ તો ખાલી રંગરૂપને જ જોઈ શકે, ચક્ષુ ઘડાને ઘોડાને હાથી એવું ના જોઈ શકે, એનું એકલું કામ રંગરૂપ જ જોવાનું છે, રંગ જોવાનું પણ નથી. એનું કામ તો રંગના કિરણોને પસાર થવા દેવાનું છે, જેમ ચશ્મા કશું જોતા નથી, ચશ્મા ખાલી કિરણોને પસાર થવા દે છે, એમ આંખો પણ ચોક્કસ રંગના કિરણોને પસાર થવા દે છે, આટલું જ કામ કરે છે ચક્ષુ. એ કિરણ અંદર જાય છે,
પછી અંદરથી સ્પેક્ટ્રો ફોટોમીટર હશે નહીં, એક હેતુ હશે કે આ ફ્રિકવન્સી આ રંગ કહેવાય, અને એ રંગનો ઘેરાવો આટલો હોય તો પછી એ આકાર છે તે ભલો કહેવાય. આ બધો અંદર પ્રોસેસ થાય છે, આંખો કશું નથી કરતી. એવી રીતે આકાશ છે, આકાશમાં પ્રકાશથી વ્યાપ્ત હોય છે, તે મોટા પ્રકાશને ખાલી આંખો જુએ છે, જેવી રીતે બીજા બધામાં જુએ છે, અને આકાશની બાબતમાં પણ એ પ્રકાશને જુએ છે. એટલે પ્રકાશના આકારની ચાક્ષુષી વૃત્તિ જન્મે પુનાનંદ રથ પ્રભામાં છે. તત્ર ઇન્દ્રિય ગ્રાહ્યત્વમ નાસ્તી ઇતિ વ્યભિચારાત ન વ્યાપ્તિ, એતેન આત્મ અનાત્મનોઃ સાદૃશ્ય અભાવાત ન અધ્યાસઃ ઇતિ અપાસ્તમ. તો આત્મા ને અનાત્મામાં સાદૃશ્ય કે સરખાપણું નથી, કારણ કે અધ્યાસ માટે જે શરત હતી કે સરખાપણું જોઈએ રજ્જુ ને સર્પમાં, તો અધ્યાસ થઈ શકે. તો કે આત્મા ને અનાત્મામાં સાદૃશ્ય નથી માટે અધ્યાસ ના થયેલી સામગ્રી નહોતી ને, તો કે પણ અપાસ થઈ ગયો, નિર્દેશ થઈ ગયો. કારણ કે આકાશને જોડે અભ્યાસ થતો હોય તો ક્યાં સાદૃશ્ય છે? આકાશના દાખલાથી કેટલી વસ્તુ સિદ્ધ કરે છે? આકાશના દાખલાથી કે આકાશમાં ઇન્દ્રિય ગ્રાહ્યત્વ પણ નથી, છતાંય અધિષ્ઠાન બને છે. બીજું, આકાશ અને ઇન્દ્ર નિર્ઘટાનું સાદૃશ્ય પણ નથી, છતાં અભ્યાસ થાય છે. અભ્યાસની બધી સામગ્રી છે દોડી ગયો. હા, ટૂંકમાં અભ્યાસ માટે કોઈ સામગ્રીની જરૂર નથી, અભ્યાસ માટે ખાલી ફળદ્રુપ ભેજ જોઈએ, બાકી કશાની જરૂર નથી. અભ્યાસ માટે કોઈ તમારે સરખામણી પણ ના જોઈએ, અભ્યાસ માટે કોઈ ઇન્દ્રિય સંયોગ પણ ના જોઈએ, અભ્યાસ માટે કશી વસ્તુની અધિષ્ઠાન પણ ના જોઈએ. અધિષ્ઠાનનું પ્રત્યક્ષ જ્ઞાન, અધિષ્ઠાનનું સામાન્ય જ્ઞાન કશું જોઈએ ના, બસ અભ્યાસ મારે કરવો છે એટલે કરવો છે, હું કરીશ, થાય તે કરીને હું અભ્યાસ કરીશ. અભ્યાસ માટે કશી શરત જ નથી. સાદૃશ્ય અભાવના અભ્યાસ રીતે યત શંકિત તદ અપાસ્તમ, જે શંકા કરી હતી કે સાદૃશ્ય નથી માટે અભ્યાસ ના કરે, આત્મા અનાત્મામાં એનો નિરાશ પણ થઈ ગયો. કેમ નીલ નભસો હો તદ ભાવે અભ્યાસ દર્શનાર, તો નીલ રંગ અને આકાશ એ બંનેમાં કઈ સાદૃશ્ય છે? નીલ રંગ અને આકાશ એમાં કશું સાદૃશ્ય નથી, છતાં આકાશ ઉપર આપણે નીલ રંગનો અભ્યાસ કરીએ છીએ. આકાશ કે નીલ રંગનો છે નહીં, આપણે કલ્પના કરીએ છીએ કોઈ સાદૃશ્ય વગર. તો પછી તમારી દ્રષ્ટિએ કેવી રીતે આકાશ દેખાય છે? એટલે રતનપ્રભા કહે છે, સિદ્ધાંતે આલોક આકાર ચાક્ષુષ વૃત્તિ વ્યક્ત સાક્ષી વેદ્યત્વમ નભસઃ ઇતિ જ્ઞેયમ. આલોક આકાર, આલોક એટલે પ્રકાશ. તો સિદ્ધાંતમાં એવું છે કે પ્રકાશના આકારની ચાક્ષુષ વૃત્તિ હોય એમાં જ વૃત્તિ તો થવી જ જોઈએ. એટલે વૃત્તિમાં વ્યક્ત જ્યારે ચૈતન્ય થાય છે ત્યારે વૃત્તિ વ્યક્ત સાક્ષી વૈદ્યત્વ નભસઃ ઇતિ જ્ઞેયમ. એટલે વૃત્તિ આકાશના આકારને જન્મતી નથી, પ્રકાશના આકારને જન્મે છે. આપણે કહ્યું એમ કે બધા કિસ્સામાં પ્રકાશના આકારથી જ જન્મે છે, પણ આમાં પ્રકાશ પરિચ્છન્ન ચોક્કસ મર્યાદામાં હોય છે, આટલો લાલ પછીનો સફેદ પછીનો પીળો એમ મર્યાદા વાળો છે. આકાશની બાબતમાં પ્રકાશની વૃત્તિ જન્મે છે, અખંડ છે, કારણ કે એનો ખંડ થતો જ નથી. એટલે વિશાળ અનંત કે અફાટ એવા એવા પ્રકાશની વૃત્તિ જન્મે છે. એ વૃત્તિમાં જે ચૈતન્ય છે સાક્ષી, એ સાક્ષી જેને જાણે જેના આકાશ છે બસ. એટલે આ પ્રકાશ અફાટ કે અનંત કે વિશાળ પ્રકાશના આકારની વૃત્તિ જન્મે, આ બધાનું વૃત્તિ જન્મી એ સીમિત પ્રકાશના આકારની વૃત્તિ જન્મી, અને એ વૃત્તિમાં જે સાક્ષી હતો ચિદાભાસ, એ ચિદાભાસે આ આકાર વિશે નક્કી કર્યું કે આવું વધારે ઘણો હોય છે. પણ આ જે આકાશના આકારની વૃત્તિ જન્મી, આકાશને પ્રકાશિત કરનારા પ્રકાશના આકારની વૃત્તિ જન્મી, એ વૃત્તિમાં જે ચિદાભાસ થયો, એ ચિદાભાસ પ્રકાશિત કરે છે, ઓળખે છે, તો કોઈ વિષય છે નહીં સામે કે આટલો હોય આટલો હોય આટલો હોય એનું કંઈક નામ હોય. એને હંમેશા આ વસ્તુને આકાશ કહી છે, એટલા માટે એને એ આકાશ કહે છે. એટલું એટલે આલોક આકાર ચાક્ષુષ વૃત્તિ, એટલે ચાક્ષુષી વૃત્તિ જયારે પ્રકાશના આકારને જન્મે છે ત્યારે જ આપણે આકાશ ઓળખીએ છીએ. એટલે આકાશમાં રૂપ નથી, આકાર નથી, માટે ઇન્દ્રિય વૈદ્ય નથી, એટલે આકાશ સાક્ષી વૈદ્ય છે એવું કહેવામાં આવ્યું. એવી રીતે જોવો એ બધી વસ્તુ સાક્ષી વૈદ્ય જ થઈ ગઈ, કારણ કે ઇન્દ્રિય અને જ્યોતિ જ્યાંથી ઇન્દ્રિય ખાલી પસાર થવા દે છે. કાન શબ્દને ઓળખતા નથી, કાન શબ્દને પસાર થવા દે છે. એટલે સમજવું જોઈએ કોઈ ઇન્દ્રિય કોઈ વિષયને ઓળખતી જ નથી. ઇન્દ્રિય તો માત્ર વિષયને અંદર પહેંચવા દેવા માટેનો દરવાજો જ છે. ઇન્દ્રિય દ્વાર ઝરોખા નાના, બેઠે તહ તહ સુર કરી ખાના, ઇન્દ્રિયના દ્વારો છે એ તો નાના વિવિધ ઝરોખાઓ જ છે.
એમાં દેવતા બેઠો છે અને આ ઝરૂ ખાવાથી રોક્યું કરે છે અને વિષયનું દર્શન કરે છે. એટલે ઇન્દ્રિયો જે આપણે કહીએ છીએ, શ્રવણ મનન શ્રવણ અને અને સ્વાદ વગેરે, એ તો ખાલી દરવાજાઓ જ છે. એવી રીતે આ એટલે એમણે કહ્યું કે ભાઈ આકાશ સાક્ષી વૈદ્ય છે, આકાશ શું કરો, બધી વસ્તુ સાક્ષી વૈદ્ય જ થઈ જશે. ઇન્દ્રિયો કે ચક્ષુ છે એને ઓળખવું છે જ નહીં, ચક્ષુ તો પ્રકાશને જ જુએ છે. પણ ચાલો એમણે આકાશ માટે કહ્યું કે એમાં રૂપ રંગ નથી, ઇન્દ્રિય વૈદ્ય નથી અને સાક્ષી વૈદ્ય છે. એટલે એટલું જ કહી શકાય કે એની સીમિતતા નથી, એટલા અર્થો એને સાક્ષી વૈદ્ય કહ્યું છે. શાસ્ત્રના અનુસાર જોવા જઈએ તો આકાશનો ગુણ શબ્દ છે એ નિત્ય છે. મોઢાનું હલન ચલન થાય એટલે આપણે આ શબ્દ જ આકાશનો ગુણ છે. હવે આપણે બોલીએ છીએ ત્યારે શબ્દ કેવી રીતે નીકળે છે, તો મોઢાનું હલન ચલન થાય ને એમાં ચોક્કસ પ્રકારના આકાશને આપણે કન્ફાઇન કરીએ છીએ, બરાબર. એટલે જો તમે ઢોલકું હોય, પેલું નગારું હોય, ડમરું હોય, એમાં શું કર્યું છે કે ચોક્કસ પ્રકારના શેપમાં આકારમાં આકાશને બાંધ્યું. એટલે આકાશ રોજ અવાજ કરે, આમ ડમરું એટલે બે બાજુ ખુલ્લું વચ્ચે સાંભળું, એવા એવામાં અવાજને આકાશને બાંધી દો ને તો આકાશ જુદો અવાજ કરશે. પછી મોટા નગારામાં બાંધી દો, જુદો અવાજ કરશે. તબલામાં બાંધો, જુદો અવાજ કરશે. ઢોલકમાં જુદો અવાજ કરશે. એટલે આકાશ જ છે એને કયા આકારમાં બાંધીએ પ્રમાણે અવાજ કરે. આ સિદ્ધાંત તો કેવો ઓળખ્યા હશે માણસો, હે ના. એટલે બોલવા એને બોલવા ઉપરથી ઓળખ્યું હશે કે પહેલા જે બોલતા નહીં આવડતું, ભાષા નહીં હોય, પણ પછી જયારે આમ આ બોલે ને તો આ એવો અવાજ નીકળે, આમ આખું મોઢું ખોલી નાખે અને એમાં આકાશને બાંધે અને અવાજ કરે તો આ અવાજ કરે. અને જયારે મોઢું નાનું કરે ઓ આમ કરે, આવો આવો જયારે આકાર કરે મોઢાનો અને પછી એ આકાશને બાંધે ને ઉપચાર કરે તો ઓ એવો અવાજ નીકળે છે. તો આકાશને કેવા આકારમાં બાંધીએ પછી વ્યક્ત કરીએ એના આધારે ઈ મોઢા ચોક્કસ આકાર થાય છે ને, એ આકારમાં આકાશ બંધાઈને પોતપોતાનો અવાજ વ્યક્ત કરે છે. એટલે આ ઔપાધિક આકાશ આ ઉપાધિ થઈ ગઈ, ઔપાધિક આકાશ છે એ ચોક્કસ પ્રકારના અવાજને વ્યક્ત કરે છે. તો શબ્દની અભિવ્યક્તિ કોણ કરે છે? માત્ર મારા મુખનું હલન ચલન. એટલે કે આકાશને પરિચ્છેદ કરનારી જે ઉપાધિ છે એનું નાનું મોટું થવું કે સાંકડું થવું, પોળું થવું, લાંબુ થવું, આમ થવું, એટલે આમ લાંબુ થવું, આમ લાંબુ થવું, આ બધી વસ્તુઓ છે એ શબ્દનું અભિવ્યક્ત કરી શકે છે. પણ પ્રકાશ છે કોનો છે? ચૈતન્યનો છે. આકાશનું લક્ષણ આવી રીતે આપવામાં આવે છે. પક્ષીઓ જ્યાં ઉડે છે એને આકાશ કહેવાય. એટલે આકાશ કયો કહેવાય? તો કે પક્ષીઓ જ્યાં ઉડે છે એને આકાશ, આવું લક્ષણ આપવામાં આવે છે આકાશનું. પણ આકાશ સાથે છે કેવી રીતે, ઓળખાય છે કેવી રીતે, તો એને માટે ચાક્ષુષ વૃત્તિની જ જરૂર છે. ચાક્ષુષ વૃત્તિ વગર આકાશ ઓળખાતું નથી. એટલે સંજોગોમાં જેવી રીતે ઘટપટ પણ ઇન્દ્રિયથી સંયુક્ત થઈ ગયા, ઇન્દ્રિયથી જ્ઞાન થાય છે એનું, એમ આકાશનું જ્ઞાન ઇન્દ્રિયથી જ થયું કહેવાશે, ચાક્ષુષની વૃત્તિ થયું. એટલે પણ છતાં એ છે કે સાક્ષી વ્યક્તિ છે. સારું, દરિયાદી પણ અમાજમાં આકાશ નિત્ય છે, પણ વેદાંત મતમાં આકાશ નિત્ય નથી. પણ આકાશનો બહુ શબ્દ છે અને શબ્દની અભિવ્યક્તિ વગેરે એ નૈયાયિકોની જેમ જ આપણે સ્વીકારીએ છીએ ને, એ પ્રકારે જ માનીએ છીએ. નૈયાયિકોના મતમાં તો પેલું આ કાન સાંભળે છે એને માટે પણ શું છે? તો કર્ણ સંસ્કૃતિ અવચ્છિન્ન આકાશ. એટલે કાન કોને કહેવાય? તો આ તો અપરચર, એટલે આ જે બહાર લટકે છે એનું નામ તો કાન છે જાણે કે. પણ કર્ણ સંસ્કૃતિ અવચ્છિન્ન, કર્ણ સંસ્કૃતિ એટલે પેલું કાન નિશાળમાં દોરતો હતો ને આપણે, આમ બહાર કાન દોર્યો ને પછી આમ નીચે અંદર નળી દોર્યું હોય, પછી આમથી ગોળ ગોળ અંદર ચાલતું હોય, તો સંસ્કૃતિ એટલે જલેબી. તો જલેબીના આકારનો જે અંદર આકાર, એમાં પછી આકાશ ભરાયો ને, ક્યાંય પોલાણ હોય આકાશ તો ઘૂસી જ ગયું હોય. હજુ સહેજ ઓછું કરો ને આમજી. તો શ્રોત્રેન્દ્રિય કોને કહેવાય? કર્ણ સંસ્કૃતિ અવચ્છિન્ન આકાશ શ્રોત્રેન્દ્રિય. એટલે કર્ણ સંસ્કૃતિમાં અવચ્છિન્ન જે આકાશ છે એનું નામ શ્રોત્રેન્દ્રિય છે. એટલે આવી આકાશની ઓળખાણ છે. એટલે આપણે માનતા હોઈએ કે આપણે આકાશને જોઈએ છીએ તો આકાશને જોઈ શકતા નથી, નથી જોઈ શકતા. એનો અર્થ આટલો જ થશે કે પ્રકાશ જે દેખાય છે એ પ્રકાશ પરિચ્છિન્નતા વાળો નથી, અખંડ પ્રકાશને આપણે જોઈ શકતા નથી. પણ આપણે જોઈએ જોઈએ ને ક્યાં એમાં સીમા નથી પડતી, એટલે પછી આપણે અખંડ કહી દીધું છે. એટલું છે પ્રત્યક્ષ થી આકાશ એ બાધા તરમ અને અપ્રત્યક્ષ એવા આકાશમાં બાળકો
કલમ અગિયતાનો અભ્યાસ કરે છે. એટલા માટે ઇન્દ્રિય ગ્રાહ્ય હોય તો જ અધિષ્ઠાન બને અને સાદૃશ્ય હોય તો જ અધિષ્ઠાન બને. આ બધી વસ્તુઓ આકાશના ઉદાહરણ કે દૃષ્ટાંતથી નીકળી ગઈ. સંભાવના નિગમયતી. હવે નીચે કહી રહી કહું છે ભાઈ, યદુક્તમ પછી તત્ર ઇતિ. તત્ર એટલે તત્ર રદ કરવાની ત્રીજી લીટીમાં છે. તત્ર હેતુ આહ તો તત્ર એટલે અધિષ્ઠાનત્વમ, તત્ર ઇન્દ્રિય સંયોગ જન્ય જ્ઞાન વિષયત્વમ. જ્યાં અધ્યાસના અધિષ્ઠાન હોવા પણ હોય ત્યાં ઇન્દ્રિયના સંયોગથી જન્મતા જ્ઞાનનો વિષય થવા પણ હોય. ઇતિ આ વ્યાપ્તિ, આવી જે વ્યાપ્તિ હતી તસ્યા અભાવે હેતુ આહ. અર્થ આવી કોઈ વ્યાપ્તિ રહેશે નહીં કે ઇન્દ્રિય સંયોગથી જન્ય જ્ઞાનનો વિષય હોય તો જ અધ્યાસનું અધિષ્ઠાન બની શકાય, આવી વ્યાપ્તિ નહીં રહે. ઇન્દ્રિય અગ્રાહ્ય પીતિ એટલે શું? તો કહે છે દ્રવ્યાત્મકોપી આકાશ. આકાશ દ્રવ્ય તો છે જાણે કે, પરંતુ સ્પર્શ રહિતત્વ એ સ્પર્શથી રહિત છે. રૂપ રહિતત્વ સ્પર્શ રહિત છે, ત્વચાથી જણાતો નથી, રૂપ રહિત છે. રૂપ લગે એની પરિચ્છિન્નતાથી રહિત છે. માટે ન બાહ્યેન્દ્રિયજન્ય જ્ઞાન વિષય, એ બહારની ઇન્દ્રિયથી જન્મતા જ્ઞાનનો વિષય નથી. નાપી અંતરઇન્દ્રિયજન્ય જ્ઞાન વિષય. તો અંતરઇન્દ્રિય એટલે મન, તેનું જ્ઞાન મનથી થાય છે કે મનથી પણ થતું નથી? કેમ? કારણ કે મનસ અંતરઇન્દ્રિયસ્ય અસહાયસ્ય બાહ્ય પ્રવૃત્તિ રહિતત્વાત. તો મન તો અંતરઇન્દ્રિય છે, એને બીજી કોઈ સહાય ના આપવામાં આવે તો એ બહાર પ્રવૃત્તિ ના કરી શકે. આંખ કે હું ઉઘડીશ નહીં, કાન કે હું કામ કરીશ નહીં, ના કે જો ને વૃદ્ધ થઈ ગયો માણસ અને પછી શબ્દ એટલે એને કાન સંભળાતું ના હોય, સ્પર્શ ત્વચા પણ જરા બરડ થઈ ગઈ હોય અને એને બહુ સ્પર્શનું ધ્યાન ના થતું હોય, રૂપ આંખોથી દેખાતું ના હોય, રસ જીભથી સ્વાદ ઓળખાતો ના હોય અને ગંધ ધારો કે એ ગંધ પણ ના લઈ શકતો હોય, આવો માણસ હોય અને એનું મન બહુ ઈચ્છતું હોય કે બધા ભોગ કરીએ તો શું થાય? કશું ના કરી શકે. મનથી બહુ ઈચ્છા હોય પણ જો ઇન્દ્રિયો બહાર વિષયમાં વ્યવહાર કરવા શક્તિમાં ના હોય તો મનથી જ્ઞાન નથી થઈ શકતું. એટલે બહારની ઇન્દ્રિયોની મદદ વગર મન પોતે કોઈ ગ્રહણ કરી શકતું નથી અને ઇન્દ્રિય આકાશને વિષય બનાવી શકતી નથી, માટે મન પણ આકાશને જાણી શકતું નથી. તસ્માદ ઇન્દ્રિય અગ્રાહ્ય ઇતિ ભાવઃ. માટે આકાશ છે ઇન્દ્રિયથી અગ્રાહ્ય છે. અવિવેકી ન એટલે યથાર્થ દર્શી ન, યથાર્થ વસ્તુનું દર્શન કરવાની ક્ષમતા ધરાવતા નથી એ લોકોને અવિવેકી કહ્યા છે. ઇન્દ્રિય સંયુક્તત્વમ વિષયત્વમ ચિત્યુક્તમ વ્યાપક દ્વયમ એકીકૃત્ય લાઘવાદ ઇન્દ્રિય ગ્રાહ્યત્વમ એવ વ્યાપકમ ઇતિ આહ. આગળ તો બે વસ્તુ કહી હતી કે ઇન્દ્રિય સંયોગ હોવો જોઈએ અને વિષયત્વ હોવું જોઈએ. તમે ખાલી ઇન્દ્રિય સંયોગત્વની કેમ વાત કરો છો? કોઈ લાંબુ કરવાને બદલે એક શબ્દમાં કહી નાખ્યો, અમે બંને આવી ગયા સમજી લેવાના. ઇન્દ્રિય સંયોગ જન્ય જ્ઞાન વિષય તો અર્થ ઇન્દ્રિય સંયોગ થી જન્મતા જ્ઞાન નો વિષય, તો ઇન્દ્રિય સંયોગ પણ આવી ગયો, વિષય પણ આવી ગયો. એતેના ઇતિ અનેન બોધિતમ હેતુ આહ. તો એતેના કહીને સુબ્રત પ્રભાઈ કહું છે, એતેના આત્માનાત્મનો હો. એતેને એટલે શું? તેનાથી જે હેતુ કહેવા માંગે છે બતાવ્યો કે નીલ નવસો હો સાદૃશ્ય ભાવે અધ્યાસ દર્શનાર્થ. હવે આગળ નનો આકાશ છે કસમ તલ મલિનતાથી અધ્યાસ અધિષ્ઠાનત્વમ. આકાશ કેવી રીતે તલ મલિનતા વગેરે અધ્યાસ અધિષ્ઠાન બને છે? ઇન્દ્રિય ગ્રાહ્યત્વ ભાવે ભારતમાન સ્વરૂપ વ્યાપક અભાવ જે અશંક્ય. તો ઇન્દ્રિયનું ગ્રાહ્યત્વ તો આકાશમાં છે જ નહીં, આકાશ ઇન્દ્રિયથી ગ્રહણ પામતું નથી. ભારતમાન સ્વરૂપ વ્યાપક અભાવ. હવે એમણે શું કહ્યું હતું કે કઈ વસ્તુ અધિષ્ઠાન બની શકે? કમસે કમ ભાત માનસ્વ જોઈએ એનામાં. ભલે ઇન્દ્રિય સંયોગ ના થતો હોય, ભલે સાદૃશ્ય ના હોય, ભલે વિષય ના હોય, કમસે કમ વૃત્તિમાં ભાત માનસ્વ એટલું તો હોવું જોઈએ એની અંદર. પણ આકાશમાં ઇન્દ્રિય ગ્રહણ થતું જ નથી તો એનામાં ભાત માનસ્વ પણ નથી, તો અધિષ્ઠાન બનશે કેવી રીતે? એ વ્યાશંક્ય એવી શંકા કરીને કહે છે, સાક્ષી વેદ્યત્વ આકાશસ્ય અસ્તિ એવ ભાત માનસ્વ રૂપમ વ્યાપકત્વમ. તો કે ભલે ઇન્દ્રિય ગ્રાહ્ય નથી પણ સાક્ષી ગ્રાહ્ય છે, એટલા માટે એનામાં
સ્વરૂપ હેતુ કે પ્રયોજક આવી જાય છે, અધિષ્ઠાન બની શકે છે. એ કયું સિદ્ધાંત છે? આલોકાકાર વગેરે સમજાવે છે પૂર્ણાનંદ્ય. આલોક આકાર યા ચાક્ષુષ વૃત્તિ સત્યામ અભિવ્યક્ત સાક્ષી તદ્વિદ્યતમ ઇતિ અર્થઃ. આલોક એટલે પ્રકાશ, તો પ્રકાશના આકારની જે ચાક્ષુષ વૃત્તિ જન્મે છે આકાશને જોઈને, એટલે કે બીજું કશું સામે ના હોય, નર્યું આકાશ આકાશ હોય અને એને જોઈને આપણા ચક્ષુને કારણે ચક્ષુમાંથી પ્રકાશ અંદર પ્રવેશ્યો અને જે વૃત્તિ જન્મે એ વૃત્તિમાં વ્યક્ત થતો જે સાક્ષી છે એના દ્વારા આકાશ વેદ્ય છે. ઇતિ અર્થઃ સૂત્રિતાં. હા, હવે રત્નપ્રભાજી આગળ 51 પાના ઉપર રત્નપ્રભામાં છેલ્લેથી બીજી રીતિ. નનો બ્રહ્મ જ્ઞાન નાશ્યત્વેન સૂત્રિતાં અવિદ્યાં ભીત્વા અધ્યાસ કિમિતિ વર્ણતે. ભાઈ, તમે વાત તો અવિદ્યાએ શરૂ કરેલી, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. તો બ્રહ્મને જિજ્ઞાસા એટલે જ્ઞાતુમ ઈચ્છા, બ્રહ્મને જાણવાની ઈચ્છા, અને પછી એમાં ઉમેર્યું હતું આપણે કરવી જોઈએ બ્રહ્મ જિજ્ઞાસાનો લક્ષણ બ્રહ્મ વિચારમાં કર્યો હતો. તો બ્રહ્મ જિજ્ઞાસા એટલે બ્રહ્મ વિચાર કર્તવ્ય આવો અર્થ કર્યો હતો. કેમ? કારણ કે જિજ્ઞાસા કરીશું એટલે જ્ઞાનની ઈચ્છા કરીશું તો જ્ઞાન થશે, જ્ઞાન થશે તો અવિદ્યાનો નાશ થશે, અવિદ્યાનો નાશ થશે તો આપણો મોક્ષ થશે. આમ તમે સૂત્રમાં જે જિજ્ઞાસાની વાત કરી છે એના દ્વારા તો જ્ઞાન પ્રાપ્ત થશે, એનાથી વિરુદ્ધ અવિદ્યાની વાત તમે શરૂ કરી છે. એટલે કે લક્ષિત કે સૂત્રિત અવિદ્યા છે, અધ્યાસ નથી. શરૂઆત ક્યાં કરી છે તમે? અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એમાં સિદ્ધે સીધું નહીં, પણ આડકતરી રીતે તમે કે સૂત્રિત એટલે લક્ષિત રીતે તમે અવિદ્યાની વાત કરી હતી. તો બ્રહ્મ જ્ઞાન નાશ્યત્વેના, બ્રહ્મ જ્ઞાન વડે જેનો નાશ થશે એ રૂપથી નાશ પામનાર તરીકે સૂત્રિતામ પહેલા સૂત્રમાં જે કહેવામાં આવી હતી એવી અવિદ્યાને છોડીને અધ્યાસ કેવી રીતે વર્ણતે. તો તમે આટલા પાના ભરી અધ્યાસની વાત કેમ કરો છો? અવિદ્યાની વાત કરો ને. ઇતિહાસ એવી શંકા થાય છે. આવી શંકા કેમ થાય છે એનું પણ કારણ હોય છે. અધ્યાસને અવિદ્યા નામથી ઓળખવામાં, એટલે અધ્યાસ અને અવિદ્યા એક જ વસ્તુ છે એ અત્યારે કહી લેવાનું તો એ લઈ લેશે. કારણ કે વિદ્યાર્થીને ખબર પડવી જોઈએ કે અધ્યાસી વસ્તુ છે અને અવિદ્યાશી વસ્તુ છે. નહીં ગૂંચવાયા કરે તો અધ્યાસ એક છે, અવિદ્યા તો બાકી રહી ગઈ ને પાછી. આ ચર્ચા અધ્યાસની કરી તો એ લોકો કહેવા માગે છે કે અધ્યાસ અને અવિદ્યા એક જ વસ્તુ છે. આ તબક્કે એ પણ એમને કહી દેવું છે, એટલા માટે આ શંકા ઉભી કરી. બીજું એવું છે કે સચ્ચિદાનંદ સરસ્વતી નામના એક મહાન વિદ્વાન થઈ ગયા અને એમનો મત જરા જો વેદાંતી છે, બહુ બહુ વિદ્વાન મહાત્મા છે, પણ એ કઈ કઈક બાબતમાં જરા જુદા પડે છે. એટલે એ અધ્યાસ અને અવિદ્યાને જુદા આપણે શું કહીએ છીએ, વેદાંત સિદ્ધાંત એ પણ વેદાંતિક છે, પણ છતાં આપણે અવિદ્યાનું કાર્ય અધ્યાસ માનીએ છીએ કે પહેલા અવિદ્યા છે પછી એમાંથી અધ્યાસ જન્મ્યો. કે આપણને શુક્તિકાનું જ્ઞાન નહોતું, અવિદ્યા હતી, એમાંથી પછી અધ્યાસ થયો કે શુક્તિકા ઉપર રજતનો અભ્યાસ કર્યો. એમ આત્માનું સામાન્ય જ્ઞાન હતું અને વિશેષ જ્ઞાન નહોતું એટલે કે અજ્ઞાન હતું, એટલે પછી અહંકારનો અભ્યાસ થયો. તો સામાન્ય રીતે આપણે અવિદ્યાનું કાર્ય અભ્યાસ છે એવું માનીએ છીએ. સચ્ચિદાનંદજી મહારાજ છે એ અવિદ્યા અને અભ્યાસને સરખા માને છે, અભ્યાસને અવિદ્યાનું કાર્ય માનતા નથી. અવિદ્યા એ જ અભ્યાસ છે એવું એમનું માનવું છે. તો કેવી રીતે અધ્યાસ થયો? અધ્યાસ અનાદિ છે. આ કહી ગયા કે અધ્યાસ ક્યારે, ગઈકાલે આપણે વાત કરી બે દિવસમાં, અધ્યાસ ક્યારે શરૂ થયો? તો અધ્યાસ તો અનાદિ છે, એટલે પૂરો અધિષ્ઠાન છે આત્મા, એના ઉપર ઉત્તરોત્તર અધ્યાસ થતો આવે છે. તો પહેલો જે અધિષ્ઠાન હશે આત્મા એનું જ્ઞાન ક્યારે થયું? અધ્યાસ થયો ત્યારે જ ને. અધ્યાસ પહેલેથી ચાલે છે, અધ્યાસ અનાદિ છે, પછી અધ્યાસને જન્મ મનુષ્ય જરૂર છે. એટલા માટે એમનું કેવું છે કે અધ્યાસ કાર્ય નથી, અધ્યાસ અનાદિ છે, અને માટે અવિદ્યા છે એ અધ્યાસનું કારણ પણ નથી. એટલે કારણ અવિદ્યા કે મૂલા વિદ્યા એ સ્વીકારવામાં નથી આવતી. અથવા તો બીજી વસ્તુ એવી આપણે સમજી શકીએ કે આ શંકા શા માટે કરવામાં આવી, તો વિદ્યાથી અધ્યાસ એ નિવૃત્તિ થાય છે. એનો અર્થ એવો થયો કે અધ્યાસ વિદ્યાની વિરુદ્ધ જ વિરુદ્ધની નિવૃત્તિ કરી શકે, બરાબર? પ્રકાશ અંધકારની નિવૃત્તિ કરે, એનો અર્થ એવો થયો કે પ્રકાશ અંધકાર વિરુદ્ધ છે. એમ વિદ્યાથી અવિદ્યાની નિવૃત્તિ થાય તો અર્થ એવો થયો કે વિદ્યા અને અવિદ્યા વિરુદ્ધ છે.
વિદ્યાથી અધ્યાત્મ નિવૃત્તિ થાય તો એનો અર્થ એવો થયો કે અધ્યાત્મ વિરુદ્ધ છે. એટલે વિદ્યાથી અવિદ્યાની નિવૃત્તિ થાય છે, વિદ્યાથી અધ્યાત્મની પણ નિવૃત્તિ થાય છે, એટલા માટે પણ અધ્યાસ અર્થ અવિદ્યા એવો થઈ જશે. બરાબર, કારણ કે જેની નિવૃત્તિ થાય એ વિરુદ્ધ હોય અને વિદ્યાથી અવિદ્યાની જ નિવૃત્તિ થાય, તો વિદ્યાથી અધ્યાસની પણ નિવૃત્તિ થાય છે. એનો અર્થ એવો થયો કે આપણે અવિદ્યા અને અભ્યાસને સરખા કહેવા જોઈએ. ઇતરેતરા વિવેકેના પરસ્પર અવિવેકને કારણે જે ભાષ્ય છે એને કારણે આ બધી ચર્ચા અત્યારે ઉભી થઈ રહી છે. કસ્માત વર્ણ્યતે, આ અધ્યાસ વર્ણ શા માટે શરૂ કરો છો તમે અથવા શરૂ કર્યું? એથી અતઃ આહ એવી શંકાનો ઉત્તરમાં હવે ભાષ્યકારમાં રચ્યો છે. પ્રત્યગાત્મન્યપિ અનાત્મધ્યાસઃ. એક વસ્તુ સંભાવના ભાષ્ય હતું, સંભાવના ઉપર આક્ષેપ કે આત્મા અધિષ્ઠાન બની શકે ખરો કે અધ્યાસનો, તે સંભાવના સિદ્ધ કરી કે થઈ શકે આત્મા પણ અધ્યાસ અધિષ્ઠાન બની શકે, અનાત્મા અધ્યાસ અધિષ્ઠાન બની શકે. હવે પેલી શંકા જે હતી કે અધ્યાસ વર્ણન કેમ કર્યું એનો જવાબ આપે છે, એને શંકા કરે છે. સમેતમ એવમ લક્ષણમ અધ્યાસમ પંડિતાઃ અવિદ્યા ઇતિ મન્યન્તે. શંકા એમણે નથી કરી ભાષ્યકારે, ભાષ્યકારે જે વિધાન કર્યું એ શા માટે કર્યું? રત્નપ્રભાએ શંકા કરી કે અવિદ્યાને બદલે અધ્યાસનું વર્ણન કેમ કર્યું? એટલે ભાષ્યકાર તમેતમ એવમ લક્ષણ અધ્યાસમ, આવા લક્ષણ વાળો જ અધ્યાસ છે, જે લક્ષણ આગળ કહેવાય ગયો અને સંભાવના હમણાં કહેવાય ગઈ, આવો જ અધ્યાસ છે, એને જ પંડિત લોકો અવિદ્યા એમ માને છે. અવિદ્યા નિવૃત્તિ સિદ્ધે કે અજ્ઞાન ઉપવર્ણનેન ગૌરવાદિત શંકિતો અભિપ્રાય. શંકાકારનો અભિપ્રાય એવો છે કે તમે અવિદ્યાની વાત શરૂ કરી હતી અને એ જ્ઞાન થી દૂર થાય છે એવું પ્રદર્શન કરીને અવિદ્યાની નિવૃત્તિ સિદ્ધ થાય છે, તો પછી શા માટે અધ્યાસનું વર્ણન કરીને લાંબો કરો છો? જ્ઞાન પ્રાપ્ત થાય અને અવિદ્યા દૂર થાય, તો અવિદ્યાની જ વાત કરી નાખો, અધ્યાસ સાથે નામ વાત શકશો, કામ લાંબી વાત કરો છો? સીધું પતે છે તો પછી, એવું શંકા કરનાર અભિપ્રાય છે. સત્વ બ્રહ્મ કહે છે આક્ષિપ્તમ સમાહિતમ ઉક્ત લક્ષણ લક્ષિતમ અધ્યાસમ અવિદ્યા કાર્યત્વાદ અવિદ્યા એ માન્યતે ઇતિ અર્થઃ. તો આક્ષેપતમ જેના ઉપર પહેલા આક્ષેપ કરવામાં આવ્યો હતો, તો શંકા ગ્રંથમાં અને સંભાવના ગ્રંથમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. આક્ષેપ એટલે પ્રશ્ન કે આવું કંઈ હોઈ શકે, તો જેના પર આક્ષેપ વિચારે જ કરવામાં આવ્યું હતું. સમાહિતમ અને સમાધાન ગ્રંથમાં એનું સમાધાન કરવામાં આવ્યું. એવું ઉક્ત લક્ષણ લક્ષિતમ જો લક્ષણ કહેવાય ગયું છે, પરત્ર પરત્ર પૂર્વ દ્રષ્ટાવાસ આમ પરત્ર અવકાશ એવું લક્ષણ પણ જેનું કહેવાય ગયું છે. અવિદ્યા લક્ષિતમ અધ્યાસમ એવો જ અધ્યાસ છે એને અવિદ્યા કાર્યત્વાદ એ અવિદ્યાનો કાર્ય છે. એટલે એક ટ્રેન્ડ કે એક પક્ષ વેદાંતમાં આવો છે કે અધ્યાસ અવિદ્યાનો કાર્ય માને છે. સચિદાનંદ સરસ્વતીનો પક્ષ એવો છે કે અધ્યાસને અવિદ્યાનો કાર્ય માનતા નથી, અધ્યાસ અવિદ્યાને એક જ માને છે. એટલે આપણે જે પક્ષ માનીએ છીએ માટે છે કે અવિદ્યાનો કાર્ય અધ્યાસ છે, તો કાર્ય અને કારણ બંનેને એક નામ ઓળખી શકાય એટલા માટે અધ્યાસને જ અવિદ્યા કહીને કહી શકાય. એટલે માન્ય જે અર્થ વિદ્યા નિવર્તક સ્વાસ્થ્ય વિદ્યાત્મ એટલે બે કારણથી. જો એક તો એવું છે કે અવિદ્યામાંથી જન્મ્યો અવિદ્યાનું કાર્ય છે, માટે કાર્યને કારણના નામથી બોલાવી શકાય. દીકરાને બાપના નામથી બોલાવી ઘણી વાર મેં પિતાને જમવા નિમંત્રણ આપ્યું છે કે મારે બધું મારો દીકરો આવશે, પછી પૂછે કે દેવદત્ત નથી આવ્યો, કે આ દેવદત્ત સમજી લો ને,
નિગ્રહ છે ને જેવું દત્તા કહી દઈએ આપણે, તો કાર્યને કારણ તરીકે ઓળખવામાં આવતો હોય છે. અધ્યાન અવિદ્યાનું કાર્ય છે માટે એને જ અવિદ્યા તરફ જ આપશે એક વસ્તુ. અથવા તો બીજું, વિદ્યાથી નિવૃત્તિ થાય છે એટલા માટે પણ એને અવિદ્યા કહી શકાય છે. નીચે પૂર્ણાનંદ્યમાં તશબ્દાર્થમ આહ સુજર ભાષ્યનું વાક્ય કયું છે? તમેતમ. તમ એતમ એ બે શબ્દો ભાષ્યનું જે છેલ્લું છે વાક્ય વાંચ્યું આપણે, એમાં તમ અને એતમ બે શબ્દો છે. એમાં તમ એટલે શું? તો તત્શબ્દાર્થમ આહ, તત્શબ્દાર્થમ એટલે તમ, એનો અર્થ છે આક્ષિપ્તમ. એટલે રત્નપ્રભાકરે આક્ષિપ્તમ અને સમાહિતમ બે શબ્દો આપ્યા. આક્ષિપ્ત એટલે જેના ઉપર આક્ષેપ થયો છે, સમાહિતમ જેનું સમાધાન થયું છે. એ તમે ક્યાંથી લાવ્યા? તો કે તમ અને એતમ માંથી. તમ એટલે આક્ષિપ્તમ અને એતમ એટલે સમાહિતમ. તત્શબ્દાર્થમ આહ આક્ષેપ. હવે તત્શબ્દાર્થ એટલે તત એટલે તમની વાત કરે એ પછી સમજ ના પડે આપણને. તો તત્શબ્દાર્થમ એટલે તમ શબ્દનો અર્થ એ કરો આક્ષિપ્તમ, અને એતશબ્દાર્થમ આહ સમાહિતમ. એવમ લક્ષણ વિધિ ભાષ્ય બહુવ્રીહિ સમાસમ અભિપ્રેત્ય પરિષ્કૃતમ અર્થમ આહ. તો તમેતમ એવમ લક્ષણમ એ જે સમાસ છે બહુવ્રીહિ કર્યો છે એમણે, એટલે બહુવ્રીહિ સમાસ એટલે આવું જેનું લક્ષણ છે તે, એવો અધ્યાસ. એના પરિષ્કૃત અર્થ કયો? ઉક્ત લક્ષણ લક્ષિતમ. એટલે રત્નપ્રભાએ કહ્યું એવમ લક્ષણ એટલે ઉક્ત લક્ષણ લક્ષિતમ, ઉક્ત લક્ષણથી જે લક્ષિત છે તે. માન્યંતે, કોણ માને છે? પ્રમાણ કુશલ આહાર, તમે ને હું નહીં પણ પ્રમાણનો પ્રયોગ કરવામાં જે કુશળ છે એ લોકો અવિદ્યાને અભ્યાસ નહીં કરી માને છે. હા, તો ભાષ્ય વાંચી હવે. તદ્વિવેકે ન ચ વસ્તુ સ્વરૂપ અવધારણમ વિદ્યાં આહુઃ. ત્યાં પ્રમાણ કુશળ પંડિતો છે ને, એ પંડિતો એક તો અવિદ્યાના અભ્યાસને એક માને છે, બરાબર? તો અધ્યાસમ અવિદ્યા એથી માન્યંતે, અધ્યાસને અવિદ્યા એમ માને છે. પણ બીજું પણ લોકો માને છે. શું માને છે? તદ્વિવેકેના. તદ્વિવેકેના એટલે અધ્યસ્ત નિષેધેના અધિષ્ઠાન સ્વરૂપ નિર્ધારણ વિદ્યા અધ્યાસ નિવર્તિકામ આહો ઇત્યર્થ. અધ્યસ્તનો નિષેધ કરીને, રજ્જુ પર સર્પ દેખાતો હોય તો સર્પ અધ્યસ્ત છે એ સર્પનો નિષેધ કરીને અધિષ્ઠાન સ્વરૂપ નિર્ધારણ, અધિષ્ઠાન રજ્જુ ઇયમ રજ્જુ કો એના સ્વરૂપનું નિર્ધારણ તે વિદ્યા કોને કે આપણને ખબર પડવી જોઈએ ને. તો કે આ રજ્જુ છે એવું જ્ઞાન એને વિદ્યા ના કહેવાય. આપણે શું માનીએ છીએ? અહમ બ્રહ્માસ્મિ શિવોહમ, એને તેમને જ્ઞાન ના કહેવાય. એમ રજ્જુ હોય એને જ્ઞાન ના કહેવાય. કોને જ્ઞાન કહેવાય? દોરડીમાં સાપ દેખાતો હોય તો પહેલા તો સાપનો નિષેધ કરવો પડે કે આ સાપ નથી, અને પછી જાણવું પડે કે આ દોરડી છે. બાકી દોરડી છે અને સાપે છે, અને પછી ગુરુજી કે આ તો રજ્જુ છે, કે આ રજ્જુ છે કે શું છે, કે આ સાપે છે કે શું છે, કે દોરડી છે કે સાપે છે ને દોરડી છે. જ્ઞાન થઈ ગયું, થઈ ગયું. શું જ્ઞાન થઈ ગયું? સાપ દોરડી છે એવું જ્ઞાન થઈ ગયું. શું જ્ઞાન થઈ ગયું? સાપ દોરડી છે. એટલે એવું એવું જ્ઞાન થઈ જાય અહમ બ્રહ્માસ્મિ એટલે હું દેવદત્ત જીવ જે છું એ બ્રહ્મ છું. એટલે હું જીવાઈ છું, અને મને જયારે મારા ઘરમાં જાઉં ત્યારે બધા પૂછતા હું જીવ છું, અને ગુરુજીની સામે આવું ત્યારે હું બ્રહ્મ છું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ગુરુજી પૂછે કે કેમ? હા બ્રહ્મ બાપજી આપે શીખ્યું તો બહુ શ્રદ્ધાળુ અને ભક્તિ વાળો છું આપ કહો એટલે બ્રહ્મ. કોઈ શંકા? કોઈ શંકા નથી, હું બ્રહ્મ છું. એટલે કઈ શંકા થાય જ નહીં, હું બ્રહ્મ છું. તો આને બ્રહ્મ જ્ઞાન નથી કહેતા. જીવનો નિષેધ કરીને એટલે જીવત્વનો પૂર, એટલે એટલે માટે પેલો વિવેક વૈરાગ્ય બધું એમાં આવી ગયો. કારણ કે ભોગ તો જીવને લાગે ને, સગા સંબંધો જરૂર જીવને હોય, અને અસલામતી જીવને હોય, અને શોક અને દુઃખ જીવને હોય. એટલે કે ભાઈ તું જીવને બહાર મૂકીને પછી આવી પછી વાત કરીશું આપણે, તો જ વાત થઈ શકે. બાકી જીવ બેઠા બેઠો કે મને બ્રહ્મ કરી દો જોઈએ, એ ભગવાન ગુરુ છે કે હું નહીં કરી શકું. તમે તો બધાને જ્ઞાન કરાવવા સમર્થ છો, તો તમે સમર્થ, હું સમર્થ છું, હું જ્ઞાન કરાવવા સમર્થ છું. પણ જીવને બ્રહ્મનું જ્ઞાન કરાવવા સમર્થ છું, બ્રહ્મને બ્રહ્મનું જ્ઞાન કરાવી શકું, બાકી હું જીવને બ્રહ્મનું જ્ઞાન નહીં કરાવી શકું. જીવે પોતાના જીવત્વનો બાધ
ઉત્તરે આત્માના આત્માના જીવસ્તનો બાદ એને જાતે પોતે મહેનત કરીને કરવો પડશે. એ સિવાય જાતે કોઈ પુણ્ય આ કામ નહીં કરાવે. મને બહુ શ્રદ્ધા હવે ખાતરી થઈ જાય છે કે કોઈ પણ પુણ્ય માણસને આ બાદ નથી કરાવતું. માણસે મહેનત કરવી જ પડે છે. બિચારો બાપડો હોય તો ઊભું થવું જ પડે. તો કેવી રીતે થવું? તો નહીં થતો નહીં થવા. થવું હોય તો હિંમત કરવી જ પડે અને જીવન પણ બાદ કરવો જ પડે. આ પુરુષાર્થ છે. યજ્ઞ યાગાદી કપદાન ને બધી વસ્તુ પુરુષાર્થ નથી. પુરુષાર્થ કયો છે? જીવન પણ બાદ યજ્ઞ કરવાની મારે જરૂર છે. મારે યજ્ઞ કરવો જોઈએ, મારે દાન કરવું જોઈએ, મારે તપ કરવું જોઈએ. આ આ આ જીવત્વ છે કે બ્રહ્મત્વ છે? પહેલાની અંદર જીવત્વ, બહાર જે યજ્ઞ તો કરવો જ પડે. શી વાત છે? લગ્ન લગ્નમાં હોય કે નહીં યજ્ઞ મને ખબર નથી. મને હા તો ઉમાં કઈક પ્રસંગ હોય તો યજ્ઞ તો કરવો જ પડે ને. જે કઈ કરતા હશે તે એટલે યજ્ઞ વગર ચાલતો હશે? યજ્ઞ તો કરવો જ પડે. તપ તો કરો છો, ઉતરાણ છે, દાન તો કરવું જ પડે. પેલું છે કે પેલું તો કરવું જ પડે. કોને કરવું પડે? જીવને કે બ્રહ્મને? જીવને કરવું પડે. એટલે આપણે શું કરવાનું? બાયણા બાજીને કરવાનું. જીવત્વનો બાજ, હા, જીવત્વનો બાજ પુરુષાર્થ માંગે. આમાં પુરુષાર્થ બીજો છે જ નહીં. આ સમજવાનું કષ્ટ ઘણું છે જો કે, પણ એ સમજવામાં કોઈ પુરુષાર્થની સિદ્ધિ નથી. સમજી લો, આ સમજવામાં ઘણું કષ્ટ છે. સમજવાનું કષ્ટ માંથી પસાર થઈશું એનાથી કોઈ પુરુષાર્થની સિદ્ધિ નથી. પુરુષાર્થની સિદ્ધિ ક્યાં છે? જાતે પોતે જીવત્વનો બાધ કરીએ એમાં પુરુષાર્થની સિદ્ધિ છે. આપણે આશા રાખીએ કે આ વસ્તુ એવી કંઈક અસર કરે કે અપીલ કરે કે કંઈક 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 અંદર પમ્પિંગ કરી આપે. નો બળી નો સતત જન્મ કોટી સુખ કહીએ પણ નહીં, વિના કરોડો અનંત જન્મોના પુણ્ય એ ખરેખર કલ્પનાની બહાર છે. એવું શું થાય કે માણસના મનમાં ખરેખર એવું એવી અસ્મિતા એવી એવી પોતાના વિશેની ઓળખાણ જાગે કે અરે હું 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 સિંહનો બચ્ચો કહીને હું બકરીના બચ્ચાની જેમ જીવું છું. અને રામ રામ, હવે આપણે ખરેખર બકરીનો બચ્ચો તેને નહીં બનાવવાની કહેવાય છે. આપણી કથા દેવી છે. જેના મનમાં એકવાર એવું જન્મે ને કે હું સિંહનું બચ્ચું છે ને બકરીના બચ્ચાની જેમ જીવું છું, તો કંઈક પણ એને લાચારી જન્મે કે અરે રે કેવું શરમજનક છે, કેવું છે, મારે નીકળવું જોઈએ, મારે બકરીનો બચ્ચો મટવું જોઈએ. પણ આપણને તો ખાતરી છે કે હું તો બકરીનું બચ્ચું છું ને, પણ ગુરુજી તમે તો સિંહનું બચ્ચું હતા જ તમે સિંહ થયા, પણ હું તો બકરીનું જ બચ્ચું છું. એટલે મારીને તમારી વાત ક્યાં થાય? બોલો, ખરી વાત કહે, સાચે સાચું કહેવું છે કે નહીં? તો હું તો છેવટે ગુરુજી આપની વાત, તો આપ તો મહાપુરુષ છો, આપ તો સંન્યાસી છો, આપ તો સ્વામીજી છો, અને આપ તો વિરક્ત છો, આપ તો પશ્ચિમથી જ આ કેવા મહાન ભોગનો ત્યાગ કરીને આવ્યા છો, આપની શી વાત થાય? બાકી અમે તો અમે ગમે તે આપની વાત કરીએ ત્યારે આમ જરા ખુમારી વાત કરીએ. અમારી વાત ને અમે તો અમે વિચારે શું કરું, મરવા વિચારા થઈએ, પણ શું કરો વિચારે બાપડા થઈએ. આપણને ભગવાન તક આપે છે, આપણને ગુરુજી કહે છે કે હું સિંહ છું ને તું સિંહનું બચ્ચું છે, કે ના હું તો બકરીનું બચ્ચું છું. અરે તું સિંહનું બચ્ચું, હું કહું છું કે સિંહનું બચ્ચું છે, હું તો બકરીનું બચ્ચું. ઉભું સુધી થવાતું નથી, ઉભું જ નથી થવાતું કે મારે સમજો, ચાલ મારી જોડે તળાવના કિનારે, કે નહીં અવાય માફી તો, કે ચાલ આવે છે કે નહીં, મારી મારી લઈ જાય તો ઉભું રહી જાય ને, પણ ના જુએ. એટલી બીક લાગે છે એને કે એની બુદ્ધિમાં દેખાય છે, આંખોથી દેખાય છે, પાણીની અંદર એ કેવું દેખાય છે, પ્રતિબિંબ મારી સામે જો કેવું દેખાય છે, પેલું બકરું ઉભું એની સામે જો પાણીમાં દેખાય છે. કોણ છે? તું છે કે હું છું? કે હું છું. ચોક્કસ કોણ છે પાણીમાં? હું છું. હવે જો કેવું દેખાય છે? મારા જેવું દેખાય છે, પેલે બકરા જેવું દેખાય છે. દેખાય છે તો તમારા જેવું, તો ત્રણ પાર નહીં, મારે નહીં પડે, હું તો બકરી છું, બકરી જ છું. ગમે તેટલું અક્કલ કામ કરતી હોય ને ગમે તેટલું સમજતી હોય ને એને શ્રદ્ધા ભક્તિની ક્યાં જરૂર છે? આંખો એ દેખાય કે સિંહનો આકાર છે, એમાં શ્રદ્ધા અને ભક્તિ જોઈએ, શરણાગતિ જોઈએ, શું જોઈએ? સમર્પણ શું જોઈએ? કશું ના જોઈએ. અક્કલનો છાંટો ના હોય ને, અથવા જે છાંટો છે એને વાપરવો ના હોય, ત્યારે શ્રદ્ધા અને ભક્તિ બધું જ જોઈએ. બધું હોય તો એ કામ પણ ના થાય. બાજુ અક્કલના છાંટાનો જો ઉપયોગ ના કરીએ તો શ્રદ્ધા ભક્તિ હોય તો એનો કોઈ લાભ નથી, અને ઉપયોગ કરીએ તો શ્રદ્ધા ભક્તિની જરૂર નથી. કે આ તો બધા મોડલ છે, આ તો ખાલી છેતરવાની વાતો છે. કોઈ યોગક્ષેમ બહામ્યમ બધી છેતરપિંડીઓ છે, કશું સમજશો જ નહીં. સીધે સીધી મહેનત કરવી જ પડશે.
ઉભા થવું જ પડશે, તટ્ટાર થઈને જીવત્વને ખંખેરવું જ પડશે. વિચાર કરો, સિંહ બકરાનો પેલાનો બચગળો પકડે અને કે હું સિંહ છું સિંહ છું સિંહ છું, પણ ગમે તેટલો કે બકરાને સિંહ બનાવી શકશે? જે પોતાને બકરું માને જ છે સાચો સિંહ છે, પણ સિંહનો બચ્ચો પોતાને બકરું માને જ છે અને સાચો સિંહ ગમે એટલો પાછળ પડી જાય નહીં અને એને માનો એ કરે 50 વર્ષ પોતાની જોડે રાખે, એના મગજમાં ભૂત ભરાયેલું ના જ નીકળે, હું બકરું છું બકરું છું બકરું છું, તો તમે શું કરો? સિંહ બિચારો શું કરી શકે? આખર આ બકરા શિષ્યની સામે સિંહ ગુરુ પણ બકરો બની જાય કે દે મને હરાય ખરેખર, બાકી કોઈ સિંહ મને હરાઈ શકે જંગલમાં રાજા હજુ સુધી મને જંગલમાં કોઈ હરાઈ શક્યું નથી, બકરો મળી જે મારું સંતાન છે. અમૃત અમૃતસ્ય પુત્રા, હા મારું અમૃતનું, હું સિંહનું આ સંતાન છે અને જો બકરું હોત તો એને પુરુષ કરી નાખત તો વાંધો નહોતો, અને સિંહ હોત તો સામ સામ અમે ભયબંધી કરત, પણ આ બકરું સિંહ સિંહ બકરું થઈને બેઠો છે, એનો એનો કશો ઉપાય નથી. અસાધ્ય કિસ્સો છે, દુસ્સાધ્ય અસાધ્ય કિસ્સો છે, કારણ કે એને પોતે છોડવું પડશે કે હું બકરું છું, કે તમે મને સિંહ બનાવી દો બાકી હું બકરું નહીં મટું. તમે જે કોઝે કરવા તૈયાર છો, ઉઠભેટ કરું, તમે જે કોઝે કરો, તમારી સેવા કરો, તમારી પૂજા કરો, તમે બધી આરતી કરો, બધું જ કરું, કોણ હું બકરું થઈ ઉતારીશ નહીં તો ઉગાડી. આવી એની તકલીફ છે. તો વસ્તુ સ્વરૂપ અવધારણ વિદ્યા આહો, એટલે અધ્યસ્ત નિષેધ એને રત્ન પ્રગટે છે. અધ્યસ્તનો નિષેધ એ પૂર્વ શરત છે. શ્રદ્ધા ભક્તિ વગેરેની જરૂર ક્યાં છે? અધ્યસ્તનો નિષેધ કરવામાં. જો બકરાના બચ્ચાને પહેલા સિંહત્વનું આત્મસાત થઈ જાય, જો ઉનપ કરી લે તો બકરા પણ છોડી દે, પહેલા મને સિંહ બનાવો પછી બકરું છોડું, એ શું કહે છે? કે સાહેબ તમે તો સિંહ છો, તમારી વાત કહી થાય મહારાજ, તમે ગુરુજી તમે તો સિંહ છો, હું તો બકરું છું ને, ચાલો મને પેલા સિંહ બનાવી દો જોઈએ પછી હું બકરું છોડી દઉં, એવું થાય કે ના થાય? મને સિંહ બનાવી દો પછી હું બકરા પણ છોડી દઉં, એવું થાય કે ના થાય? અરે છોડ તો બકરું પણ એ નથી થતું, પણ મારથી એ તો કઉ છું, હું આપણે શરણે આવ્યો છું, મારથી બકરા પણ છૂટતું નથી કે છોડ નથી છૂટતું ગુરુજી, હું શું કરું? આપ કૃપા કરો, આપ મારા માથે હાથ મૂકો, આપ મારા માટે ભગવાનને પ્રાર્થના કરો, મારો બકરા પણ છૂટે. રોજ જો આપણે દિલ્હી તો ચલ ભક્ત હોઉં છું, તમારા અમ તો ધોઈ છું, રોજ તમારા પાદ પ્રક્ષાલન કરું છું, 101 નામથી અર્ચના કરું છું, ગુરુ પૂર્ણિમા જેવાવી જતો 1000 નામથી અર્ચના કરું છું, એટલા માટે તો કરું છું, આપ કૃપા કરો અને મારું બકરા પણ છોડાવો, કે હું કૃપા કરીશ પણ નહીં છોડાવો, તારે છોડવું પડશે. એ છોડવા માટે શ્રદ્ધા ભક્તિ જોઈએ, કે ગુરુજી કહે છે તો કઈ ખક્કર હશે એની પાછળ, એમને લાગતો હશે કે છોડી શકું છું, મને લાગે છે કે નથી છોડી શકતો, મને લાગે છે કે બકરા પણામાં જો સલામત છું, બીજા બધા બકરા મને ભેગા રાખે, સિંહને કોઈ ભેગા ના કરે, હા સિંહના ટોળા ના હોય, ટોળા બકરાના હોય, ગીરના બકરાના ટોળા હોય, હવે સિંહ થઈ ગયો તો આપણે ટોળું પટી જાય, પછી આજુબાજુ કોઈ રહે ના, આપણે એકલા પડી જઈએ તો થાય શું? આપણું આપણે તો મરી જ જઈએ, મોક્ષ તો થાય કે ના થાય? મોક્ષ તો જી થયું છે, હવે તો મોક્ષ થઈ જાય શરીરમાં તો વધેર ને વધેર ખૂટી જઈએ, આપણે તો સિંહની લાલચે બકરા પણ ગુમાવી દે, સિંહ તો થતા થઈશું, બકરો મરી ગયા તો એના કરતા મરવા તો બકરો એટલું તો રહે ને, સિંહ મરી જાય, સિંહ થોડા લાલચે મરી જઈએ એના કરતા, એને પેલો બકરો છોડી ના શકે, કારણ કે એને સલામતી લાગે છે, સુખ લાગે છે, વિષયનો ભોગ મિત્રતા બધું મળે છે, મનોરંજન ભય લાગે તો ભાગી જવું એ પણ એક આનંદ તો છે જ ને, કે સિંહ ત્રાસ પાડે અને બધા બકરા ભેગા દોડી જાય, પછી પાર્ટી કરતા હશે કે મજા તો સિંહ આ તો બધા દોડીને ભાગી ગયા, આમ સિંહના હાથ આવ્યા જ નહીં, એનો એક આનંદ હશે, આ બધું જતો રહે જો સિંહ થઈ જઈએ તો, એટલે બકરું છોડતું નથી. તમે મારી માટે પ્રાર્થના કરો, તું શું કરીશ, તમે પ્રાર્થના કરો, તમે મને આશીર્વાદ આપો, તમે માથે હાથ મૂકો, હું માથે હાથ મૂકીશ, પણ તારે જાતે જ બકરા પડવું પડશે, કારણ કે તું બકરો થયો છે,
એને બકરો ગુરુજી બનાવ્યો હોત તો છોડાવ. જાતે બકરો થઈ ગયો. પછી ગુરુજી કે તમે છોડાવો મને બકરા માંથી. તો ગુરુજી શું કરે બિચારા, કે તું બકરો તારી બેણે છે, મેં ક્યાં કર્યું છું? નામ બોલી જાય પ્રાર્થના કરવાનો. તમે પ્રાર્થના કરો, તમે આખી જિંદગી જેમ જ પ્રાર્થના કરો કરીએ. તું શું કરીશ? હું નક્કી કરું કે હું મારી જાતને બકરો મટાડીશ. કારણ કે નથી બકરો. આપણે આ ભાષામાં વિચાર કરીએ, જો અત્યારે આપણે બધા હસી કેમ શકીએ છીએ? કારણ કે આપણે આપણી અંદર જે બકરો છે એને બહાર મૂકી દઈએ, સેમ્પલ બનાવી દઈએ સ્પેસીમેન તરીકે. એટલે પછી બકરા ઉપર હસીએ છીએ આપણે. પછી આપણે આને રિક્રિએટ કરીએ. ઘેર જઈને આપણે જયારે અંદરથી બકરો ઉભો થાય ને, મેં બે કરમ શટ અપ, હું કોણ છું? હું બકરો નથી, હું સિંહ છું. એટલા માટે લાચારીઓ છોડી દઈશ, ભીખ માંગવાનું છોડી દઈશ, અસલામતી છોડી દઈશ. યોગક્ષેમની ચિંતા, યોગક્ષેમ તો વહન શું કરતો હતો ભગવાન? હવે એને ગરજ હોય તો બહુ એ કરશે, ના હોય તો નહીં કરે. મસ્તી મોટી વસ્તુ છે, મરી જઈશું તો મરી જઈશું. જે એને જે કરવું હોય તે કરે. આપણે તો શરીરનો ઉપયોગ છે જ નહીં કરશો, કારણ કે આપણે તો સિંહ છે, આપણે ક્યાં બકરું છે? એટલે આપણામાં બકરાને સંબોધીએ. આપણું મન કે વ્યક્તિત્વ જે બકરાપણામાં, એટલે કે અત્યંત લાચારીમાં, દીનતામાં, હીનતામાં, અલ્પતામાં, અસુરક્ષિતતામાં તાદાત્મ્ય કરીને બેસી ગયું છે, અને બિચારા બાપડા પણ અનુભવ કરે છે ને, કે આવું કેવી કેવી અક્કલ વગરની વાત કરે છે. વેદાંત છે ને માટે ભણ્યા તો બકરું તો ખબર જ હતી, નરે અહીં નહોતા એટલે ખબર નહીં બકરું હતા. આપણે 25 વર્ષ વેદાંત ભણ્યા પછી આપણે શું જ્ઞાન થયું? બકરું છું કન્ફર્મ થઈ ગયું. આજે તો તમે 50 વર્ષ બકરું છો, પછી યાદ રહી જાય ને. ત્યાં આયા પેલા ખબર નહીં હતા એવું બધું. 2 કોટી છે બકરું કે સિંહ, ત્રીજું કશું છે નહીં. કાં તો બકરો હોય કાં તો સિંહ હોય. અહીંયા અંતર પહેલા શું હતો? સિંહ હતો, ત્યાં બકરું થઈ ગયું. એ તો કેવી રીતે કહેવાય આપણાથી? એવું હોય તો કહેવાય તો કે ગુરુજી પણ બકરો થઈ ગયો. એનો અર્થ કે આવતો પહેલા શું હતો? બકરો જ હતો. તો 25 વર્ષ ભણીને બીજું શું કર્યું? ત્યારે કન્ફર્મ કર્યું બકરું છો. હવે તો જરખ, કાલે તો જરખ ગર્દભા. આ માણસો જીવન કેવું છે? જરખ ગર્દભા, ગરડા થઈ ગયેલા ગધેડા જેવું. વશિષ્ઠમાં તો કડક ભાષા વાપરે છે, જરખ ગર્દભા. એમ હવે જરઠ એવું કે છે, જરઠ બકા, જરઠ અજાહા, અજય બકરો. તો જરઠ સિઝંડ થઈ ગયા બકરા તરીકે. તમે કીધું કન્ફર્મ થઈ ગયું. તો જુઓ, બ્રહ્મ જ્ઞાનની આ બધી પ્રક્રિયા નિવૃત્તિ શાસ્ત્ર છે, પ્રવૃત્તિ શાસ્ત્ર નથી. એટલે કંઈક કરવું હોય તો નિવૃત્તિ કરવી જોઈએ. એટલે બકરા પણાને તિલાંજલિ આપવી, અધ્યક્ષ નિષેધેન એને વિદ્યા કહે છે. એવું જાણવું કે બકરું સિંહ છે એના વિદ્યા નાખી, બકરાપણાને કાઢી મૂકવો અને આપણા સિંહપણાને આત્મસાત કરવો એના વિદ્યા છે. અધ્યક્ષ નિષેધેના અધિષ્ઠાન સ્વરૂપ નિર્ધારણ, અધ્યક્ષનો નિષેધ કરીને અધિષ્ઠાનના સ્વરૂપનું નિર્ધારણ કરવું એને વિદ્યા. અધ્યાસ નિવૃત્તિ કામ આહુભૂતિ અર્થ, એને જ અધ્યાસને નિવૃત્તિ કરનારી વિદ્યા કહેવામાં આવે છે, એવો અર્થ છે. નીચે લખે છે હજુ પુરાંદીમાં, અધ્યસ્ત અહંકારાદે, અધ્યસ્તસ્ય અહંકારાદે. હે અધ્યસ્ત કોણ છે પાછી ખબર ના પડે ને? અધ્યસ્ત અહંકાર, આ હું કોણ છે? અધ્યસ્ત છે. નિષેધેન એટલે વિલયને ન. નિષેધ કેવી રીતે કરવો? તો તેનો વિલય કરવો એના કારણની અંદર. અધિષ્ઠાન સ્વરૂપસ્ય નિર્ધારણ અવધારણાત્મક વિજ્ઞાનમ બ્રહ્મવિદઃ વિદ્યામ આહુર્થ. અધ્યસ્તેવો જે અહંકાર વગેરે છે એનો નિષેધ એટલે કે વિલય કરીને અધિષ્ઠાનના સ્વરૂપનો નિર્ધારણ કરવું એ અવધારણાત્મક વિજ્ઞાનમ. એટલે કે આવું હોય પણ ખરું કે ના પણ હોય એવું નહીં, પણ નિશ્ચયપૂર્વકનું જે વિજ્ઞાન છે એને જ બ્રહ્મજ્ઞાનીઓ વિદ્યા એમ કહે છે. બાકી કઈ દિશામાં જઈને ચોપડી ભણી ઉપનિષદની એને વિદ્યા નથી કહેતા. અહમ બ્રહ્માસ્મી વાક્ય બોલતા આવડી જાય એને વિદ્યા નથી કહેતા. જીવસ્વનો ભાગ, કારણ કે આ પુરુષાર્થ કયું છે? હું બ્રહ્મ છું જાણવો એ પુરુષાર્થ નથી. પુરુષાર્થ જીવસ્વનો ભાગ છે.
આપણને બી બ્રહ્મ હોવાના, આપણો જે અલ્પતાની નિવૃત્તિમાં રસ છે ને, પૂર્ણતાની પ્રાપ્તિમાં આપણને ખબર જ નથી, પૂર્ણતા આપણે ઓળખતા જ નથી. આપણે તો અલ્પતાને જ ઓળખીએ છીએ અને આપણે ઈચ્છીએ છીએ કે અલ્પતા ના હોય. આપણે દુઃખને ઓળખીએ છીએ, આપણે ઈચ્છીએ કે દુઃખ ના હોય. આપણે શોકને ઓળખીએ છીએ, આપણે ઈચ્છીએ કે શોક ના હોય. આપણે મૃત્યુને ઓળખીએ છીએ, આપણે ઈચ્છીએ કે મૃત્યુ ના હોય. આપણે અજ્ઞાનને ઓળખીએ છીએ, આપણે ઈચ્છીએ કે અજ્ઞાન ના હોય. બાકી અમૃતત્વને આપણે ક્યાં ઓળખીએ છીએ? નિત્યત્વને આપણે નથી ઓળખતા, અમૃતત્વને નથી ઓળખતા, જ્ઞાન પૂર્ણતાને નથી ઓળખતા. આપણે આપણને તો જે પીડનારી વૃત્તિઓ જન્મે છે એ ના જન્મે એટલો જ રસ છે. અસર્વત્વ અને અબ્રહ્મત્વ, ઉપનિષદે કહ્યું કે અસર્વત્વ અને અબ્રહ્મત્વ આ મને પીડતી વસ્તુઓ છે, એની નિવૃત્તિ ઈચ્છીએ છીએ. હવે હું જો એમ કહું કે આટલા વર્ષોથી હું ભણું છું, મને ખબર છે કે મને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે, હું બ્રહ્મ છું, જે હું હોય તો પેલું અસર્વત્વ અને અબ્રહ્મત્વની નિવૃત્તિ થઈ. જો એ થઈ તો એ બ્રહ્મ જ્ઞાન કહેવાય. બાકી બ્રહ્મ છું બ્રહ્મ છે થોડું બ્રહ્મ જ્ઞાન છે. પુરુષાર્થ હું બ્રહ્મ છું એ જાણવું એવો નથી. પુરુષાર્થ અસર્વત્વની અને અબ્રહ્મત્વની નિવૃત્તિ, મને પીડતી જે વસ્તુઓ છે એ બધાની નિવૃત્તિ, એ આપણો પુરુષાર્થ છે. પછી એવું છે કે પૂર્ણતા પ્રાપ્ત જ છે એટલે આની નિવૃત્તિ થશે. અખંડ એટલે ખંડની નિવૃત્તિ થશે તો અખંડ અધિષ્ઠાન છે જ અને એ આત્મસાત થવાનું છે. એટલા માટે નહીતમ રજતમ કિંતુ શુક્તિ એવા જોઈ કેટલી મહેનત કરીને ખાસ સમજાવ્યું છે કે અધ્યસ્તનો નિષેધી વસ્તુ છે. નહીતમ રજતમ આ રજત નથી પરંતુ શુક્તિ એવા આ શુક્તિ જ છે. એટલે ક્યારેય એ લોકો એવું નથી કહેતા કે યમ રજ્જુ જ્ઞાન છે. જ્ઞાન કોને કહેવાય? નાયમ સર્પ યમ રજ્જુ હો, આ સાપ નથી ને દોરડી છે એને જ્ઞાન કહેવાય છે. આ દોરડી છે જ્ઞાન નથી. આ શુક્તિકા રજત નથી ને શુક્તિકા છે જ્ઞાન છે. માત્ર શુક્તિકા છે જ્ઞાન નથી, અધ્યસ્તના નિષેધ પૂર્વક અધિષ્ઠાનનું જ્ઞાન એને જ જ્ઞાન કહેવામાં આવ્યું છે. એટલે અધ્યસ્ત અતદ્રુપ રજત વિલય અને ન, અતદ્રુપ એટલે કે શુક્તિકાનું રૂપ નથી એવી જે અધ્યસ્ત રજત છે એના વિલય અને ન, એનો વિલય કરીને અધિષ્ઠાન શુક્તિ સ્વરૂપ છે. અધિષ્ઠાન જે શુક્તિ છે એના સ્વરૂપનું એટલે કે પ્રત્યેક અભિન્ન બ્રહ્મણ, પ્રત્યેક આત્માથી અભિન્ન જે બ્રહ્મ છે એનું નિર્વિચિકિત્સમ કોઈ પ્રકારના સંશય વગરનું અવધારણાત્મકમ અને નિશ્ચયપૂર્વકનું એટલે હું બ્રહ્મ જ છું. લાગે તો છે ગુરુજી કે કદાચ હું સિંહ હોય પણ ખરો, પણ હવે આમ હોય કે ના હોય, કદાચ બકરું હોય પાછું સિંહ હોય તો આવું જ ના ચાલે. અવધારણાત્મકમ હું સિંહ જ છું, હું બ્રહ્મ જ છું પ્રકારનું નિશ્ચાર્થ વિજ્ઞાન એને જ બ્રહ્મવિદઃ વિદ્યા એથી વદંતી. એટલે મહાપુરુષો નિધિ ધ્યાસની જરૂરને પણ સ્વીકારતા નથી, એને પણ વિદ્યાર્થી માનતા, વિદ્યામાં નિધિ ધ્યાસની જરૂર પણ સ્વીકારતી નથી. અપરોક્ષ જે સ્વરૂપ છે નિધિ ધ્યાસની ક્યાં જરૂર હોય? હું સ્વરૂપે ધ્યાન કરવું પડે કે હું છું? એટલે જ્યારે ખરેખર જ્ઞાન થાય કે હું પૂર્ણ છું કે બ્રહ્મ છું ત્યારે નિધિ ધ્યાસની જરૂર પણ મહાપુરુષો નથી સ્વીકારતા. નિધિ ધ્યાસની જરૂર છે એટલે જ્ઞાન થયું નથી. અપરોક્ષનું ધ્યાન શું કરવા? અત્યારે ધ્યાન કરવું પડે છે કે જોજો હું પેલું ગઈકાલે વાત કરી ને કે ગળે દોરડું બાંધ્યું છે તો હું છું. તો દોરડું એટલે શું કરે કે જો હું ખોવાઈ ના જાઉં, હું ખોવાઈ ના જાઉં, દોરડું પકડી રાખો હું ખોવાઈ ના જાઉં, તો એવું ધ્યાન કરવું પડે હુંના વિશે. એવું શક્ય છે કે હું છું કે હું ભાસું છું એવું ધ્યાન કરવું પડે? મને ઊંઘવાથી ઉઠાડો કે જાગતા પૂછો કે ગમે ત્યારે ગમે ત્યાં પૂછો, મને ખબર જ છે કે હું છું. અપરોક્ષ હુંનું ધ્યાન કરવાનું હોય જ નહીં. એનું હોવું અપરોક્ષ છે, એનું ભાસવું અપરોક્ષ છે, એવું એનું અનંતત્વ કે પૂર્ણત્વ પણ અપરોક્ષ થયું. પછી જેવી રીતે હુંનું હોવું અને ભાસવું એના ધ્યાનની જરૂર નથી, એવી રીતે એના અનંતત્વ કે પૂર્ણત્વના પણ ધ્યાનની જરૂર ના પડે. કારણ કે હું છું ને ભાસવું છું અપરોક્ષ છે, એને માટે કોઈ કોઈ પ્રકારનો કષ્ટ, કોઈ પ્રકારનો પ્રયત્ન, કોઈ પ્રકારનું સ્મરણ, ચિંતન કશું જ કરવું પડતું નથી. એવી રીતે હું આનંદ છું, હું પૂર્ણ છું, હું બ્રહ્મ છું, હું અખંડ છું, એને માટે પણ કોઈ નિધિ ધ્યાસની આવશ્યકતા રહે નહીં. એને જ મહાપુરુષો વિદ્યા એવું કહેશે. ઉક્ત ન્યાયના રત્નપ્રભા કહે છે તથાપિ, હા રત્નપ્રભા ત્રીજી લીટીમાં તથાપિ કારણ અવિદ્યામ તત્વા કાર્ય વિદ્યા કેમ રીતે વર્ણે તે, પણ મૂળ અવિદ્યાની વાત છોડીને તમે એમાંથી જન્મેલો ધ્યાસ જે કાર્ય વિદ્યા છે એની વાત શું કામ કરો છો? સત્રાહ એ શંકાના જવાબમાં ભાષ્ય કરે છે. તત્ર એવમ સતી યત્ર
અકૃતેન દોષેણ ગુણેન વા અણુમાત્રેણાપિ સન સંબધ્યતે. બસ તત્ર એવમ સતિ. એટલે નીચે સમજાવે છે રત્નપ્રભા, તત્ર એવમ સતિ એટલે તસ્મિન અધ્યાસે ઉક્ત ન્યાયન અવિદ્યાત્મકે સતિ. ઉક્ત ન્યાયન એટલે નીચે કહે છે પૂર્ણાંતિયમાં, અવિદ્યા કાર્યત્વ વિદ્યા નિવર્ત્ય સ્વરૂપ ઉક્ત હેતુત્વેન. તો અધ્યાસ છે એ અવિદ્યાનું કાર્ય છે એક કારણ, અને બીજું કે અવિદ્યાથી અધ્યાસ નિવૃત્તિ થાય છે. આ બે કારણને લીધે અવિદ્યાત્મક એ સતી એટલે અધ્યાસ અવિદ્યાત્મક જ છે. માટે યત્ર યત અધ્યાસ તત્કૃતેન દોષેણ ગુણેન અણુમાત્રેણ આપી નસાન સંબધ્યતે. અધિષ્ઠાન છે એ અધ્યાસ જન્મતા દોષ કે ગુણ એનાથી અણુમાત્ર પણ સંબંધ પામતું નથી. નનુ ગુણાનંદ જે કહે છે, નનુ કથમ ઉક્ત શંકાયા પરિહાર. પેલી શંકાનો પરિહાર કેવી રીતે થયો, કે કારણ અવિદ્યા છોડીને કાર્ય અવિદ્યાનું વર્ણન કેમ કર્યું, એ શંકાનો પરિહાર કેવી રીતે થયો. તથ્ય પરિહાર છે ભાષ્ય પ્રત્યે માનસવા, કારણ કે ભાષ્યમાં તેનો પરિહાર કર્યો નથી. તો એના શંકાના જવાબમાં રત્નપ્રભાકર કહે છે, મૂળ અવિદ્યા સુષુપ્ત અનર્થત્વ અદર્શનાત. સુષુપ્તિમાં અવિદ્યા છે, અધ્યાસ નથી, ત્યારે મૂળ અવિદ્યા છે. ત્યારે મૂળ અવિદ્યા સુષુપ્ત અનર્થત્વ દર્શનાર્થ, તો સુષુપ્તિમાં અવિદ્યા કોઈ પ્રકારનો અનર્થ પેદા કરતી નથી, ત્યારે મને કોઈ સુખ દુઃખ કે કોઈ પ્રકારની પીડા જન્માવતી નથી અવિદ્યા. કાર્યાત્મના તથ્યા અનર્થત્વ જ્ઞાપનાર્થમ. તો અવિદ્યા જ્યારે કાર્ય સ્વરૂપે એટલે કે અધ્યાસ સ્વરૂપે વ્યક્ત થાય છે, જેને તુલા વિદ્યા કહે છે, તથ્યા અનર્થત્વ જ્ઞાપનાર્થમ, ત્યારે જ આ અવિદ્યા અનર્થ કરે છે. આપણે પૂજ્ય સ્વામીજી મહારાજના શબ્દોમાં કહીએ તો સાયલન્ટ ઇડિયટ અને એજ્યુકેટેડ ઇડિયટ બે ઇડિયટ છે. ઇડિયટ એટલે મૂર્ખ માણસો. બે ઇડિયટમાંથી બંને અજ્ઞાની સરખા જ છે, બંને સરખા મૂળ છે, પણ એક શાંત છે, કોઈ તકલીફ નથી એને, કોઈ પ્રશ્ન નથી, કોઈ મુશ્કેલી નથી, કશું સબ ઠીક છે, બધું સરસ છે. જ્યારે બીજો માણસ છે તે એજ્યુકેટેડ ઇડિયટ અજ્ઞાની છે પણ વિક્ષિપ્ત છે. એટલે શું થાય કે વિક્ષિપ્ત અજ્ઞાની હોય તો પૂછવા બહુ દુઃખ છે, બહુ દુઃખ છે, કંઈક કરો. એટલે શાંત મૂર્ખ છે એને કહીએ કે છે કે બ્રહ્મવિદ્યા ભણાવું, કે મારે તો તકલીફ જ નથી, કશું આપણે ક્યાં કશી અગવડ છે. એટલે પહેલા માણસને ભાન કરાવવું પડે કે તને અજ્ઞાન છે. એટલે પેલો ઊંઘતો, આપણે એને ઊંઘતો કરો. સાયલન્ટ ઇડિયટ એટલે મૂર્ખ છે, અજ્ઞાની છે, પણ એને કશી અગવડ નથી, કોઈ પ્રશ્ન નથી, કોઈ મૂંઝવણ નથી, કોઈ એને વૈરાગ્યની જરૂર નથી, વિવેકની જરૂર નથી, કશાની. પુણ્યના માર્ગો બધા વેદાંત ભણતો હોય તો ભણે કરો, રોજ આવે, રોજ સેવા કરે, સાંભળે, બધું કરે, વેદાંતનો શ્રવણ કરે ખરો, વેદાંત એ પુણ્યના પરિણામે કરતો હશે. પરંતુ એને એવું ના લાગે કે સાંભળી મારે કરવું જોઈએ, બકરી જે સાંભળે કરો, એ સમજવા પડે છે કે આજે શું ચાલે, વેદાંતમાંથી થયું કરો. સિંહને બકરીની વાત આવી હતી તો શાને માટે આવી હતી, એ કોણ જાણે, સિંહ હતો પછી બકરીનું બચ્ચું, એ સિંહનું બચ્ચું છે ને, તો એવું હતું કે સિંહણ ગર્ભિણી હતી. અને પછી એકવાર એ જંગલમાં જતી હતી અને નદીને કૂદવા ગઈ, અચાનક પ્રસવ થઈ ગયો, બચ્ચું પડી ગયું, પછી સિંહણ મરી ગઈ. અને પછી એ બચ્ચું જોઈને પેલા ભરવાડને ગયા આવી, બકરા ઘેટાવાળો હતો તો એ લઈ ગયો, એને જોડે ઉછેર્યું એને, અને પછી એમની જોડે મોટું થયું. અને કેટલાક વર્ષે પેલા સિંહે, કોઈ સિંહે જોયું કે આ લાગે છે સિંહનો બચ્ચો, બકરા ભેગું ફરે છે, એને પકડી લઈ આવ્યો. પછી એનો ઉપદેશ આપ્યો કે સિંહ છે. એ વેદાંતમાં શું ભણ્યા કે સિંહને બકરાની વાર્તા ભણ્યા, ત્યારે ખબર ના પડે કે સિંહ એટલે શું, બકરો એટલે શું, એ મારે કે લેવા જેવા ખરી કે નહીં, તો કશું વેદાંતનો ભણ્યા સમજ પડે આપણને કે તમે મને બકરો બકરો કેમ બધા, હું કે છું હું તો માણસ છું, સિંહ નથી તો બકરો નથી, તો શું કરવું તમારે. પેલો માણસ આવીને કે તમે મને બકરો કરો, હું તો સિંહ પણ નથી, અરે હું તો સિંહ નથી બકરો, હું તો માણસ છું, તો કેમ આવી વાત કરો છો, તું બધું જે હશે તે હું જ મૂર્ખ છું કે મને સમજ ના પડે કે તને આ વાર્તા કીધી. એટલે શું થાય છે કે જ્યારે આપણને આ સમજીને કશું સાંભળીને કશું આપણે લેવા દેવા છે,
આપણે કઈ સમજવાનો છે, કઈ વિચારવાનો છે, કઈ જીવવાનો છે, કઈ બદલાવાનો છે, આવું કશું જન્મે જ નહીં. એને શું કહેવાય છે? સાયલન્ટ ઇડિયટ. પૂજ્ય સ્વામીજી મહારાજના શબ્દમાં આ બધું કહેવાય છે, એટલે કઈ પંડિતોની ભાષા હશે કે નહીં હોય, હા અમારા મહારાજની ભાષા છે. હી ઇઝ અ સાયલન્ટ ઇડિયટ, એટલે એનામાં બધું અજ્ઞાન તો ભરેલું જ છે, પણ અજ્ઞાન છે એટલે એ ખબર નથી. જ્યારે બીજો જે માણસ છે, એટલે ઊંઘતો નિદ્રામાં ગયો ને, સુષુપ્તિમાં છે, એને કોઈ તકલીફ નથી. પણ જ્યારે જાગે છે, એટલે કે એનામાં વિક્ષેપ જન્મે છે, ત્યારે એને ભાન પડે છે, ત્યારે દૂર કરવાની જરૂર છે. એટલે અમારે નિવૃત્તિ અભ્યાસને કરવી છે. અવિદ્યા હોય ત્યાં સુધી એ કહેશે જ નહીં કે મારે દૂર કરવું છે, ઊંઘે છે, મજામાં છે. અભ્યાસ જન્મે ત્યારે જ એને દૂર કરવાની જરૂર પડશે. એટલા માટે કહું, કાર્યાત્મના તસ્યા અનર્થત્વ જ્ઞાપનાર્થમ તદ્વર્ણમ વર્ણનમ. તો અવિદ્યા છે એ કાર્યરૂપે જન્મે ત્યારે જ અનર્થ કરે છે, એવું બતાવવાને માટે અહીં અધ્યાસનું વર્ણન છે. ઇતિ ભાવઃ. અધ્યસ્ત કોણ છે? અધ્યસ્ત નીચે કહે છે, બંધસ્ય તદ્વર્ણનમ એટલે અધ્યાસ વર્ણનમ. બંધસ્ય અનર્થ રૂપસ્ય અવાસ્તવત્વમ દ્વૈતમ અક્ષરાર્થમ. આહ, તો બંધનને પાછું એમાં રૂપોને દોષને વાંચું કામ કર્યું? તો કે બંધન અવાસ્તવિક છે એવું બતાવવાને માટે, બંધ અનર્થરૂપ છે ખરો પણ અવાસ્તવિક છે એવું બતાવવાને માટે અક્ષરાર્થ કરે છે અધ્યસ્ત કૃતિ. તો રત્નપ્રભા કહે છે, ભાષ્યકારે કહ્યો, અધ્યસ્તના દોષ કે ગુણથી લેશ પણ સંબંધ અધિષ્ઠાનનો થતો નથી. એટલે કે અધ્યસ્ત કલ્પિત છે એવું બતાવવા માટે કહે છે. અધ્યસ્તનો કોણ છે? કે અહંકાર નહીં. તત્કૃત એનો ગુણ કયો છે? કે તત્કૃત યોગ પ્રભાવાદી જનિત સર્વજ્ઞત્વાદી રૂપ ગુણ. માણસ અષ્ટાંગ યોગ સિદ્ધ કરે અને મહાન યોગી હોય અને સર્વજ્ઞ બની જાય, તો એનાથી એનું અધિષ્ઠાન જે આત્મા છે એને કશું થાય? કે કશું ના થાય. સત્કૃત દોષ એટલે કયો? અવેક અવિવેક જનિત બ્રહ્મત્યાદી રૂપો દોષ. અવિવેકને કારણે બ્રહ્મત્યા વગેરે દોષ કરી નાખ્યો હોય તો એનાથી પણ એને કોઈ પ્રકારનો ફેર પડતો નથી. ઇન્દ્ર ને પ્રતાદનની કથામાં આવ્યો ને, એ વિવેક આવો વિવેક છે. તરત પ્રભાએ કહ્યું, અધ્યસ્ત કૃત ગુણ દોષાભ્યમ અધિષ્ઠાન લિપ્યતે અક્ષરાર્થ. તો અધ્યસ્તના ગુણ દોષથી અધિષ્ઠાન લેપ થતો નથી. અક્ષરાર્થ હોય નીચે કહેશે, શક્ય શબ્દકારિતાર્થ એથી અર્થ. તો અક્ષરાર્થ આવો છે એટલે ભાષ્ય વાક્યના આ અક્ષરાર્થના આધારે ભાવાર્થ નક્કી કર્યો કે સુષુપ્તિમાં મોલા વિદ્યા તેનો અર્થ નથી વગેરે. અને આ અધ્યા અધ્યાસ સંભાવના ભાષ્ય ગ્રંથ વ્યાખ્યા સમાપ્તા. આમ સંભાવના ગ્રંથ વ્યાખ્યા સમાપ્તિ થઈ અને કાલથી હવે અધ્યાસ પ્રમાણ ભાષ્યનો આરંભ થશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને. વ્યોમવ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.